આપણી સમક્ષ આજની સાંજના કીનોટ સ્પીકર હાજર છે શ્રી ધર્મેન્દ્રભાઈ શેઠ. ધર્મેન્દ્રભાઈને હું જાણું છું ફ્રોમ માય પાસ્ટ એક્સપિરિયન્સ ઇન એન્ડ પાસ્ટ ક્યાર ફ્રોમ ડિજિટલ માર્કેટિંગ. અને ધર્મેન્દ્ર સરની અગર આપણે વાત કરીએ તો ઇઝ અ ડિરેક્ટર, ઇઝ અ ઓનર, ઇઝ અ કો ફાઉન્ડર ઓર ઇઝ અ ફાઉન્ડર ઓફ ફ્લુઇંગ ઇન ટુ અ કરીને એમની ઇન્સ્ટિટ્યૂટ છે, વિચ ઇઝ અ ઇંગ્લિશ કોમ્યુનિકેશન અને ઇંગ્લિશની એક ખૂબ મોટી સંસ્થા છે જેમાં તમને ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ માટે જે છોકરાઓ પ્રિપેર કરે છે બહાર ભણવા માટે, જેમ કે આઈએલટીએસ, ટોફેલ જેવી એક્ઝામનું તમે નામ સાંભળ્યું હોય, તો એ એક્ઝામો માટેનું પ્રિપરેશન ધર્મેન્દ્ર સર કરાવે. એની સાથે સાથે ઇઝ અ વેરી એક્ટિવ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ કે જેની અંદર તમારા બધાના કોમ્યુનિકેશન પણ હું એમને શેર કરવા માટે કરવા જઈ રહ્યો છું. જેને કારણે એવરી ડે યુ વિલ હેવ અ ડિફરન્ટ રેસિપી કે જ્યાં તમે ઇંગ્લિશનો પ્રોપર વેમાં, એના ગ્રામરનો, એના કોમ્યુનિકેશનનો, એનો એક્સેન્ટનો તમારી રોજિંદી જિંદગીની અંદર, પર્સનલ હોય કે પ્રોફેશનલ લાઈફની અંદર, એક પ્રોપર વેમાં તમે યુઝ કરો છો કે નહીં એનું તમને એવરી ડે એ રેસિપી મળતી રહેશે. અને સાથે સાથે એઝ આઈ સેડ વેરી એક્ટિવ ઓન સોશિયલ મીડિયા, તો તમે એને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન, ટ્વિટર જેવા દરેક પ્લેટફોર્મ પર તમને તમે ફોલો કરી શકો છો. એન્ડ યુ વિલ કમ ટુ નો અબાઉટ હિઝ પર્સનાલિટી, અબાઉટ હિઝ વર્ક સ્ટાઇલ એન્ડ અબાઉટ હિઝ કન્ટેન્ટ, કે જેના દ્વારા તમે પણ ઘણું બધું શીખી શકો છો અને તમારી પોતાની લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. સો આ સાથે હું હેન્ડ ઓવર કરવા માગું છું આજનું વક્તવ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ શેઠ, જે આજે વાત કરવાના છે વન્સ અગેન કે કઈ રીતે તમે કરોડોના દિલોને જીતી શકો છો, એનું સિક્રેટ, એની ચાવી તો છે એમની પાસે. સાંજે હેન્ડિંગ ઓવર ટુ ધર્મેન્દ્રભાઈ શેઠ. થેન્ક યુ. સૌથી પહેલાં હું આભાર માની લઉં, કારણ કે છેલ્લે આપણી પાસે સમય ઓછો હોય તો કદાચ આભાર માનવાનું રહી જાય એવું નહીં થવું જોઈએ. સૌથી પહેલો આભાર મારે મંથનનો માનવો જોઈએ. એમના પિતાજી મારા ખાસ મિત્ર છે, વર્ષોથી અમે સાથે ઘણા બધા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. અને આજે લગભગ હું 10 વર્ષ પછી ગુજરાતીમાં એક પ્રવચન આપવા જઈ રહ્યો છું, એટલે મારી ભૂલ પડે તો સ્વીકારી લઈ છું. ભૂલમાં કદાચ ઇંગ્લિશ પર આવી જાઉં તો મને ટોકવા માટે મારા વાઇફને સાથે લાવ્યો છું અને અમારા એક સિનિયર ઇંગ્લિશ લેંગ્વેજ ટીચરને પણ સાથે લાવ્યો છું, ફાલ્ગુની અનિતા ત્રિવેદી, અને અમારા ડિજિટલ માર્કેટિંગના જે એક્સપર્ટ છે તે મન. આપણે ફર્સ્ટ સ્લાઇડથી સ્ટાર્ટ કરીએ. સ્લાઇડ્સ એટલા માટે બનાવી છે કે આપણું એક લયમાં ચાલે, કોઈ ટૉપિક રહી નહીં જાય એટલા માટે. પણ આપણે એવી ચિંતા નહીં કરતા, જ્યારે પણ તમને કંઈ પણ લાગે પૂછવા જેવું તો તમારે મને હા સૂચો કરશો એટલે હું ઊભો થઈ જઈશ, રાઈટ? આપણે કંઈ કવર નથી કરવું, આપણે ડિસ્કવર કરવું છે. આપણે લાસ્ટ પ્રોગ્રામમાં અંગ્રેજીમાં મને સાંભળ્યો તમે, બરાબર ને? આજે આપણે ગુજરાતીમાં બોલીશું. અમારા ગુરુ છે એમને સામાન્ય રીતે એમની સ્લાઇડથી અમે શરૂઆત કરીએ. ડૉક્ટર મરાઠે અને મિસિસ મરાઠે, એ પૂનામાં અત્યારે છે. એમની હાજરી હોય એટલે અડધું મારો કોન્ફિડન્સ લેવલ વધી જાય. નેક્સ્ટ પ્લીઝ. આજનો આપણો ટોપિક તમે જોયો હશે, મેં આ ટોપિક ઘણાને બતાવ્યો ને, તેના અલગ અલગ પ્રકારના બધા પ્રતિભાવો આવ્યા. એક જણે કીધું કે આ તો લગ્નોત્સુક બાળકો માટે છે, વિદ્યાર્થીઓ માટે છે કે વ્યક્તિઓ માટે છે, કે લગ્ન કરવા માંગતા હોય તેણે લોકોના દિલ જીતવાના હોય એટલે એ માટેનો કાર્યક્રમ છે, લગ્નના એ માટે નથી. બીજા એક ભાઈએ મને એવું કીધું કે મારે કંઈ બિલિયન્સ કે મિલિયન્સ ઓફ હાર્ટ્સની કંઈ જરૂર નથી, મને ખાલી એવી ચાવી આપી દો ને કે એક જ હાર્ટ જીતાય, હું 4 વર્ષથી પ્રયત્ન કરું છું. એટલે આવા બધા પ્રતિભાવો મળ્યા મને. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હું એક પ્રોમિસ એવું આપું છું કે ભલે ટાઇટલમાં આપણે ધ કી એટલે એક જ કી લખેલી હોય, પણ હું તમને ઘણી બધી કી આપી જઈશ.
અને કેટલી તો 21 ગણતા નહીં વાંધો નહીં નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ આપણું જે સેશન છે લગભગ 1.5 કલાક જેવું હું મારા તરફથી રાખીશ બરાબર છે ઘણીવાર અમુક પ્રશ્નો પણ પૂછીશ તમારે પણ એમના જવાબ આપવા હોય તો આપી શકાય કેટલીક આપણે એક્ટિવિટી પણ કરવાના છીએ અને ઘણી એક્ટિવિટી એવી હશે કે તમને એમ કે આવી એક્ટિવિટી કરવાની હોય ગાંડા જેવી મૂર્ખાઈ ભરેલી છતાં પણ કરજો જો આ 1.5 કલાકનો બરાબર લાભ લેવો હોય તમારા જીવનમાં પરિવર્તન લાવવું હોય એની ખાતરી આપું છું જો પ્રવૃત્તિ તમે કરો તો પરિવર્તન આવવાનું જ છે ઓકે એટલે ગમે એવી એક્ટિવિટી લાગે એમાં ભાગ લેજો છેલ્લે આપણે 15-1 મિનિટ ક્વેશ્ચન આન્સર જેવું સેશન પણ રાખીશું અને હમણાં જ મને ખબર પડી કે છેલ્લે કંઈ રિફ્રેશમેન્ટ પણ છે તો એ વખતે પણ આપણે કંઈક ચર્ચા કરી શકાશે અને સેશન પૂરું થઈ ગયા પછી આજનો દિવસ ધારો કે પૂરો થઈ ગયો પછી પણ આપણે સંપર્કમાં રહીશું કારણ કે મારો કોઈ પણ કાર્યક્રમ હોય તો હું એમ જ કહું છું કે આપણે 200 કલાકનો હોય રાઈટ તો 200 કલાક સુધી આપણે સંપર્કમાં રહીશું ને વાયા ઈમેલ અથવા જીમેલ આ ખ્યાલ છે ઈમેલ અને જીમેલ હમણાં મેં એક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ ઈમેલ અને જીમેલ વચ્ચે ડિફરન્સ શું છે કે ગાંડા તમને આટલું નથી ખબર એમ કે ઈમેલ એટલે ઇલેક્ટ્રિસિટી જાય અને જીમેલ એટલે ગેસથી જાય મેં કીધું બરાબર છે તો મારું પ્રોમિસ છે 21 કીઝ તમને આપીને જઈશ ઓકે તમારું ગોલ કયું છે આ સેશન તમે એટેન્ડ કરો છો તો તમારું ગોલ હોવું જોઈએ ને કંઈ તો તમારો ગોલ કયો છે હું તમને પહેલેથી કહી દઉં તમારો ગોલ એ છે કે તમારે મારું હૃદય જીતવાનું છે યુ હેવ ટુ વિન માય હાર્ટ અને મારો ગોલ કયો છે કે મારે તમારું હૃદય જીતવાનું છે રાઈટ એટલે આપણે બધાએ આ જ હેતુથી કામ કરવાનું છે એક્ટિવિટીઝમાં નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ સૌથી પહેલી એક્ટિવિટી આપણે કરીએ તમારી પાસે મોબાઈલ ફોન તો ખરા તમે સાયલન્ટ પર તો મૂકી દીધા હશે નહીં મૂકી હોય તો પહેલાં સાયલન્ટ પર મૂકી દો અને મોબાઈલ તમે હાથમાં લેવ પણ લો એ પણ એક આપણું પાર્ટિસિપન્ટ જ છે આ કાર્યક્રમમાં ભાગ લેવા જ આવ્યા છે મોબાઈલ પણ તો આપણે એનો ઉપયોગ કરીએ ને મોબાઈલ હાથમાં આવી ગયા એની અંદર કેમેરા ફંક્શન છે એમાં સેલ્ફી ફંક્શન છે કેમેરો તમે ચાલુ કરો બધા જ એવરીવન મન વેર ઇઝ યોર કેમેરા ઇટ ઇઝ ઇન યુઝ તમારી પાસે સેલ્ફી ફંક્શન છે યસ પહેલાં તમારે એક સેલ્ફી પાડી દો ઇમિડિએટલી લેવાઈ ગયો સેલ્ફી પોતાનું જ લેવાનું આજુબાજુવાળાને બહુ ચિંતા નથી કરવાની લેવાઈ ગયો હવે એ ફોટોગ્રાફ તમે જે પાડ્યો છે ને એ જરાક જુઓ તમને ગમે છે દિલથી કહેજો કે તમને ખરેખર ગમ્યો છે કેટલાને ગમ્યો છે પરફેક્ટ બતાવો મને યસ નાઇસ બતાવો યસ યસ ઓકે મને 50% સંતોષ થયો છે રાઈટ હવે નેક્સ્ટ સેલ્ફી તમે એવી પાડજો કે જેમાં તમે એકદમ ખુશાલ હોય તમારી લોટરી લાગી ગઈ છે $5 બિલિયન તમારા ખાતામાં જમા થઈ ગયા છે ઓકે અને દિલથી એવું સ્માઈલ આપો અને એની સેલ્ફી પાડો ટ્રાય પ્રયત્ન કરો કે તમારો બેસ્ટ સ્માઈલ તમે આપી શકો ફેર વળ્યો પહેલાં કરતાં અલગ લાગે છે યસ ઓકે નાવ હવે તમારો કેમેરામાં એક સેલ્ફી આવી ગઈ એને બંધ કરીને મૂકી દો હવે સાયલન્ટ પર મૂકી દો વાંધો નહીં 50% એક્ટિવિટી પૂરી થઈ બીજી 50% નહીં તમારી આસપાસમાં જે 2-3 જણા હોય એની સામે જોઈને જેટલું બને એટલું સરસ સ્માઇલ આપો જેન્યુઇન સ્માઇલ કમોન તમારી આજુબાજુમાં 5-6 જણ તો હશે ને ખાલી બાજુવાળા ને એમ નહીં આજુબાજુ 5-6 જણાને સ્માઇલ આપો
ઘણાને તકલીફ થાય, સ્માઇલ આપવામાં પણ તકલીફ થાય, રાઈટ? કેટલાને તકલીફ થઈ સ્માઇલ આપતા? કોઈને નહીં. એક્સલન્ટ, યુ હેવ અ વન્ડરફુલ ઓડિયન્સ. તો આપણે સ્ટાર્ટ કરીએ હવે. એક્ટિવિટી પૂરી થઈ ગઈ 50%. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ એટલા માટે, સોરી, નેક્સ્ટ પ્રીવિયસ પ્લીઝ. આ એટલા માટે કે ઘણીવાર આપણે અહીંયા આવીએ ને કોઈપણ પ્રોગ્રામમાં, તો આપણા મગજમાં હજારો વિચારો ચાલતા હોય. કેટલી સમસ્યાઓ હોય, ઘરની સમસ્યા હોય, કામની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, એમાં વરસાદ આવી જાય, પાછો પંક્ચર પડી જાય, રાઈટ? કોઈ કોલિગ સાથે, સહકર્મચારી સાથેની સમસ્યા હોય. તો આટલી બધી સમસ્યાઓ હોય અને કોઈ જો આવી કન્ડિશનમાં આવે તો મારી જવાબદારી છે કે વર્કશોપ પૂરો થાય ત્યારે આ કન્ડિશનમાં ઘરે જાય, બરાબર છે? તો આપણે પહેલી એક્ટિવિટી કરીને આવી જ આપણે એક્ટિવિટી છેલ્લે કરવાના છે. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. તમે બધા અહીંયા સાંભળવા માટે આવ્યા છો. બધાની સાંભળવાની ક્રિયા અલગ અલગ થાય, તો કયા કયા પ્રકારની થાય એ આપણે પહેલાં જોઈ લઈએ, પછી તમે બરાબર સાંભળશો, રાઈટ? તો ત્રણ પ્રકારની હું લિસનિંગની વાત કરીશ. એનાથી તમે નક્કી કરજો કે તમે કયા પ્રકારની તમારી ક્રિયા કેવી રીતે થાય છે સાંભળવાની, અને કેવા પ્રકારની સાંભળવાની ક્રિયા તમારે કરવી જોઈએ, રાઈટ? નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ ચિત્ર પરથી કંઈક વિચાર આવે છે? આ કહેવા શું માગે છે આ ચિત્રમાં? આપણી પાસે કાન કેટલા છે? બે. અને મોઢું કેટલું છે? એક. એ ભગવાનની ભૂલ હતી કે નેચરની કંઈ ભૂલ હતી? ના, એ જાણે જોઈને આપણને બે કાન આપ્યા છે. એટલા માટે કે આપણે સાંભળવાનું વધારે છે, બોલવાનું ઓછું છે, સાંભળવાનું વધારે છે. તો સાંભળવાનું કેવી રીતે? તો એના માટે નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. કેટલાક આવી રીતને માનસિક પરિસ્થિતિથી સાંભળવા જાય કે સાંભળવાળો કંઈ બી બોલે એ પહેલાં જ મારે એનો વિરોધ કેવી રીતે કરવો? મારે એ જે કહે છે, પછી મારો બોસ હોય કે મારા ફેમિલી કોઈ મેમ્બર હોય, સિનિયર હોય, તો એ કંઈ પણ બોલે એ પહેલાં મેન્ટલી હું કેવી રીતે તૈયાર હોઉં કે મારે એમાં ભૂલ કેવી રીતે કાઢવી, એનો વિરોધ કેવી રીતે કરવો, કેવી રીતે એની ના પાડવી, એ જે પણ મને કામ સોંપતા હોય તો એ કોમ્બેટિવ, યુદ્ધમાં ગયા હોય ને તેવી રીતનું લિસનિંગ મોડ હોય, જે આપણે સામાન્ય રીતે સારો નહીં કહેવાય. ઇફ યુ વોન્ટ ટુ વિન સમબડીઝ હાર્ટ, કોઈનું હૃદય જીતવું હોય તો આ આપણને નહીં ચાલે. સેકન્ડ જોઈએ, આ પ્રકારનું લિસનિંગ આપણે ક્યારે કરીએ? કે જ્યારે આ રમેશભાઈ જેવા સિનિયર ટીચર ભણાવતા હોય તો બધા એકદમ ધ્યાનથી સાંભળતા હોય, એકદમ એટેન્ટિવલી સાંભળતા હોય. તો આપણે જ્યારે લર્નિંગ મોડમાં હોઈએ, શીખવાની હેતુથી આપણે કંઈક સાંભળતા હોઈએ, તો આપણે આ પ્રકારનું લિસનિંગ કરતા હોઈએ છીએ. અને થર્ડ છે રિફ્લેક્ટિવ લિસનિંગ, જે એકદમ આદર્શ કહી શકાય કે સૌથી સારામાં સારું લિસનિંગ કયું, કે જેમાં તમે જે પણ તમે સાંભળો છો એ પૂરેપૂરું સાંભળો, પછી એની એનાલિસિસ કરો, પૃથ્થકરણ કરો કે ભાઈ આવું આ વ્યક્તિએ કેમ કીધું છે, બેકગ્રાઉન્ડ એનું શું છે, અને ત્યાર પછી તમે એનો રિસ્પોન્સ આપો જો યોગ્ય હોય તો. તો આ એક આઈડિયલ આદર્શ પ્રકારની જે લિસનિંગ એક્ટિવિટી છે. તો આ ત્રણમાં તમારે કંઈ કરવાની છે એ તમે જાતે નક્કી કરી લેજો, રાઈટ? નેક્સ્ટ પ્લીઝ. રમેશભાઈ, તમે 5-1 મિનિટ મોડા આવ્યા એટલે હું તમને કહી દઉં કે આજે એક કી નહીં પણ આપણે 21 કીઝની વાત કરવાની છે. 21 કીઝ. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. ફર્સ્ટ આપણે એક્ટિવિટી કરી. જેને સ્માઇલ આપવામાં તકલીફ પડતી હોય તેણે હૃદય જીતવાની વાત સાઈડ પર મૂકી દેવી, એ ક્યારેય થવાનું નથી. તમને લોકો માત્ર જબરદસ્તીથી સ્વીકારે તો જ, બાકી મનથી સ્વીકારશે જ નહીં. અને તમને એકદમ સામાન્ય વાત લાગે છતાં એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં ઓફિસીસમાં લોકો જાય સવારનો પોલમાં, ધારો કે ઓફિસમાં જાય તો આજુબાજુવાળાને સામે જોઈ છે પણ એક સ્માઇલ પણ નથી આપતા. ગ્રીટિંગની તો વાત જવો તો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, એ બધું સાઈડ પર, પણ સ્માઇલ પણ નથી આપતા. એવી પણ જગ્યાઓ હોય છે. અને એવી જગ્યા જો તમે કામ કરતા હોય તો મારી તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, કમનસીબી છે આપણી, રાઈટ? એટલે એટલીસ્ટ બીજા ભલે એવું કરે પણ આપણે એવું નહીં કરીએ. વી વિલ બિગિન વિથ અ સ્માઇલ. નેક્સ્ટ પ્લીઝ. સેકન્ડ છે એક્શન્સ. હું ધારો કે એમ કહું કે ગઈકાલે મેં એક પિક્ચર જોયું અને તમે એમ પૂછો કે ભાઈ કેવું પિક્ચર હતું,
બહુ સરસ હતું પિક્ચર, પતી ગયું. આ જે વાતચીતની ઇમ્પેક્ટ છે, અસર જે છે તે બહુ જ નહિવત થાય. તો એ અસર વધારવા માટે મારે શું કરવું પડે? મારે મારા આખા બોડીનો ઉપયોગ કરવો પડે. કમ્યુનિકેશન જે આપણે વ્યવહાર કહીએ તો એમાં કમ્યુનિકેશનમાં તમારા આખી બોડીનો ઉપયોગ કરવો પડે, રાઈટ? મારે એમ કહેવું કે કોઈ બહુ સરસ છે તો કેવી રીતે કહેશો? બોડીનો ઉપયોગ કરીને બહુ સરસ છે કંઈક વસ્તુ કેવી રીતે કહેશો? બહુ સરસ છે, તમારો અવાજ બી બદલાઈ જાય, તમારી સ્ટાઇલ બદલાઈ જાય. એમાં જો કોન્ફ્લિક્ટ હોય એટલે કંઈક જુદું પડે, તમારા શબ્દો કંઈ કહેતા હોય અને તમારી જો બોડી લેંગ્વેજ કંઈ અલગ કહેતી હોય તો પાછો પ્રોબ્લેમ થઈ જાય. ઘણા સ્પીકર્સ કન્ફ્યુઝ થઈ ગયો ને તો શું કહી? ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી, ઇટ હેઝ સમ પ્રોબ્લેમ્સ. ઊંધું થઈ ગયું. ખરેખર કેવું શું કહેવું છે? ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી. એ તમારા શબ્દો અને તમારું જે તમારું બોડી કમ્યુનિકેટ કરે છે એ બંને સાથે જોવા જોઈએ. અને તમે જુઓ કે એક એક પરિસ્થિતિ છે, આ બધા નેટ પરથી લીધેલા ચિત્ર જ છે, ઇઝીલી અવેલેબલ છે અને મોટેભાગના ફ્રી કોપીરાઇટ વગરના છે. અને છતાં કોઈ કોપીરાઇટ વર્ડ તમારે ધ્યાનમાં આવે તો મને કહેજો, આપણે એને કાઢી નાખીશું. પણ આ બધા કોમન પિક્ચર્સ છે. લોકો જે રીતે અત્યારે ધારો કે તમે જે રીતે બેઠા છો તો એ પણ કંઈક કમ્યુનિકેટ કરે છે. તમને ખ્યાલ પણ નહીં હોય, ઘણા ઇન્ટરવ્યૂમાં જાય ને તો લગભગ પહેલી જેમ મંથને વાત કરી કે 30 સેકન્ડ, 1 મિનિટ કે 1.5 મિનિટમાં જ સામેનો વ્યક્તિ તમારા વિશે નક્કી કરી દે કે આ વ્યક્તિ કેવો છે. તમે કેવી રીતે બેઠા છો, કેવી રીતે દાખલ થયા છો, તમે કેવી રીતે બીજું બધું કામ કર્યું હોય તો અકોર્ડિંગલી એ લોકોને ખબર પડી જતી હોય કે તમારું બેકગ્રાઉન્ડ કેવું છે, એકેડેમિક બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ, તમારું થિંકિંગ કેવું છે, એટીટ્યૂડ કેવી છે, પર્સનાલિટી કેવી છે. આ બધી વસ્તુ તમારા હાવભાવ પરથી જ ખબર પડી જતી હોય છે. જેસ્ચર અને પોશ્ચર બે વસ્તુ આવે. જેસ્ચર એટલે જે આ હાથથી આપણે કહીએ ને એ બધું, અને પોશ્ચર એટલે તમે જે રીતે ઊભા છો કે બેસાશો, બેઠેલા છો. તો એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે જો આવી રીતે કોઈ વ્યક્તિ હોય તમને ખબર પડી જાય ને કે એ વ્યક્તિ વિચારી રહ્યો છે શું કરવું હોય આવી પરિસ્થિતિમાં, આવું ક્યારે કરીએ? તમને તમારા બોસે કીધું હોય કે કાલથી નહીં આવતા, આવું થઈ જાય ને? કારણ કે તમારા ઘરના કોઈ વ્યક્તિ કીધું કે હવે આજે ઘરે નથી આવું તારે, તો હાલત થઈ જાય કે નહીં? તો યુ સમટાઈમ્સ ડોન્ટ નો, તમને પોતાને ખબર નથી કે તમારું બોડી શું કમ્યુનિકેટ કરી રહ્યું છે, પોઝિટિવ કે નેગેટિવ, રાઈટ? તમારી ઘણીવાર ઈચ્છા પણ નહીં હોય છતાં કંઈક નેગેટિવ કમ્યુનિકેટ થઈ જતું હોય. તો થોડાક એના પર અલર્ટ થાઓ તો એનાથી તમને ઘણો ફાયદો થશે. નેક્સ્ટ પ્લીઝ. એક આપણે ગુજરાતી ભાષામાં બહુ સરસ બધા એક્સપ્રેશન્સ છે. ઘણા વ્યક્તિઓ કેવા હોય તો હંમેશા દિવેલ પીને બેઠેલા હોય તેવા જ હોય. ગુજરાતીમાં એવું આવે ને, દિવેલ પીધેલા મોઢા જેવો, રાઈટ? મંથન ફોટો એ તમારે વાળ સેટ કરવા પડશે. તો આપણો ટાઇટલ હંમેશા યાદ રાખજો. આપણું ટાઇટલ કયું છે? હાઉ ટુ વિન હાર્ટ્સ. યાદ રાખજો હે દરેક વખતે. તો ઇફ યુ વોન્ટ ટુ વિન હાર્ટ્સ, હ્યુમર તમારે જોઈએ જ ને. જેના જીવનમાં હ્યુમર નથી, હાસ્યને લગતી વસ્તુ નથી, એ માણસના ઘરમાં પણ ત્રાસ હશે, એ જ્યાં ઓફિસમાં કામ કરતો હશે તે આજુબાજુ બધાને ત્રાસ આપતો હશે, રાઈટ? ભલે તમને લોકો કહેતા નહીં હોય પણ લોકો ત્રાસ અનુભવતા હોય. એટલે વિધાઉટ હ્યુમર તમારા કોઈ પણ ક્ષેત્રમાં હેપીનેસ આવવા નથી, સક્સેસ આવવા નથી, ટ્રુ સક્સેસ. આ એક બહુ સરસ હમણાં નેટ પર મેં જોયું. એક જણ એનું લાઇસન્સ છે ને એ દાટતો હતો, તો પેલા એ કીધું કે ભાઈ શું કામ દાટી રહ્યો છે જમીનની અંદર? તો પેલો ભાઈ શું કહે છે કે ઇટ હેઝ એક્સપાયર્ડ, એટલે મરી ગયું છે લાઇસન્સ. હવે આપણે લાઇસન્સ એક્સપાયર થાય તો શું કરીએ? રિન્યૂ કરાવીએ. પણ એણે આપણે જે માણસો માટે દાટીએ તેવી રીતે એણે દાટવાની વાત કરી. તો હ્યુમર કેટલા એવા છે કે અત્યારે એક લાઇનમાં હ્યુમર જનરેટ કરી શકે એવું છે? એક જ લાઇન, એક જ લાઇન તમારે બોલવાની સંપૂર્ણ ગુજરાતીમાં, નો પ્રોબ્લેમ, કે હિન્દી ઇંગ્લિશ કોઈ પણ ચાલશે, મરાઠી બી ચાલશે કદાચ, રાઈટ? કોઈ મરાઠી છે અહીંયા? નહીં, બધા આપણા ગુજરાત છે. ઓકે, એક લાઇન બોલવાની અને તમારે એવી લાઇન બોલવાની કે સાંભળવા વ્યક્તિને આનંદ થવો જોઈએ, બસ.
હ્યુમર એમાં જનરેટ થવું જોઈએ. એક જ વાક્ય. યસ, મને ખબર રમેશભાઈ તૈયાર જોઈએ. રમેશભાઈ સાવલિયા આપણા વરાછાના બહુ સારામાં સારા અંગ્રેજી શિક્ષક કહી શકાય અને લગભગ 20 વર્ષથી અમારી જોડે સંકળાયેલા છે. મને લાગે છે કે એમણે મને જોઈ જા. એક્સલન્ટ એક્સલન્ટ. બીજા કોઈ પણ એક લાઈન તમારે કહેવાની અને એવી લાઈન કહેવાની કે જેનાથી બીજાને હ્યુમર મળે, આનંદ મળે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી કોઈ બી મજા આવશે. યસ, એની વન. ઓકે, કેટલાને ખબર છે પણ બોલવાના સંકોચ છે. ખાલી આ જ જોકર, હું તમને બોલવા નહીં કહું. ખબર છે પણ મારાથી બોલાય એવું નથી અહીંયા, એવું કેટલાને છે? ઓકે, કેટલાની પાસે એવું કોઈ વાક્ય જ નથી અત્યારે ઓન ધી સ્પોટ? વાક્ય નથી. આ ઓનેસ્ટી કહેવાય. વેરી ગુડ. આપણે પોતાના માટે તાળી પાડી દઈએ એકવાર. આપણે પોતે ઓનેસ્ટ છીએ તો એનો અર્થ થયો કે આપણે હ્યુમર, આ હ્યુમરનું ગુજરાતી શું થાય? રમૂજ. આપણે રમૂજ પ્રત્યે સજાગ નથી. હાસ્ય માટે આપણે સજાગ નથી અને હાસ્ય વગરનું જીવન એ તદ્દન નકામું છે. કોઈનો તમે બીજાના હાર્ટ્સની તો વાત જવા દો, તમારા ઘરના બી હાર્ટ્સની જે વાત છે તમારે. રાઈટ. સો ભેગા કરો, અમુક વસ્તુઓ ભેગી કરો જેનાથી હ્યુમર તમે ઓન ધી સ્પોટ ગમે ત્યાં જીતી. તમે કોઈ પાર્ટીમાં ગયો હોય, 5-6 મિનિટ તો વાતચીત કરો તમે, બરાબર છે, પછી શું? પણ પછી તો હ્યુમર જોઈએ ને, રમૂજ જોઈએ ને. 50-60 એવી વસ્તુ તમારી પાસે રાખો કે ઓન ધી સ્પોટ કોઈ પણ હસી શકે. રાઈટ. નેક્સ્ટ પ્લીઝ. હવે અહીંયાથી થોડુંક સિરિયસ પોઈન્ટ પર જઈએ આપણે, ગંભીર, કે માત્ર હ્યુમરથી પણ લોકોના દિલ જીતી શકાય એવું નહીં બને. તમારે લોકોના દિલ ખરેખર જીતવા હોય તો તમારી પાસે માહિતી હોવી જોઈએ. માહિતી, ઇન્ફોર્મેશન, માહિતી. 2-3 પ્રકારની માહિતીનું તમને ઉદાહરણ આપું. ધારો કે આ જે ચિત્ર છે એ શેનું છે, ખ્યાલ છે? બટરફ્લાઈઝ છે ને. કયા છે બટરફ્લાઈઝ, ખ્યાલ છે કોઈને? હા, યસ, કોઈ બોલી જનરેશન નહીં. કયા પ્રકારના બટરફ્લાઈઝ છે? કલરફુલ છે. રાઈટ, વેરી ગુડ. પણ એનું એક ચોક્કસ નામ છે, બહુ જાણીતા છે, આખા વિશ્વમાં ફેમસ છે અને વિજ્ઞાનનું એક વિજ્ઞાન માટે એક ચેલેન્જ છે. એનું નામ છે મોનક બટરફ્લાય. મોનક, મો ન ક. ઇંગ્લિશમાં મોનક, એનું ગુજરાતીમાં રાજા કહેવાય, એટલે બટરફ્લાયમાં બી એ રાજા કહેવાય. તો આ યુનિક છે આખા વિશ્વમાં. પહેલાં તો ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે બટરફ્લાય બી અલગ અલગ પ્રકારના હોય. ઓહો, ઓલ ઇન્સેક્ટ્સ, મિલિયન્સ ઓફ ટાઈપ્સ ઓફ ઇન્સેક્ટ્સ. તેમાં બટરફ્લાય પણ કેટલા પ્રકારના આવતા હશે, કેટલા પ્રકારના. તેમાંનું એક છે, મેં જે અહીંયા પસંદ કર્યું છે એટલા માટે કે આજની તારીખમાં વૈજ્ઞાનિકો માટે પણ એક ચેલેન્જ જેવું છે. અને તમે સાંભળો ને તો તમને એમ થાય કે આવું બી હોઈ શકે નેચરમાં એમ. એની એક માહિતી આપું કે ધારો કે તમે જો વર્લ્ડ મેપ, તો તમને ખબર હશે કે ધારો કે અહીંયા આપણે નોર્થ અમેરિકા લીધું, રાઈટ, અને અહીંયા મેં સેન્ટ્રલ અમેરિકા, મેક્સિકો જે કહેવાય ને તે લીધું, અને નીચે આપણી પાસે છે સાઉથ અમેરિકા, બરાબર. તો નોર્થ અમેરિકાની અંદર અને કેનેડાની અંદર ત્યાં જે બધા બટરફ્લાઈઝ છે, એ બટરફ્લાય ત્યાંથી મેક્સિકો આવે અને મેક્સિકોથી પાછા જાય. હવે તમે એમ કહો કે એમાં શું દાળ મારવાની? ઘણા બધા એવા પક્ષીઓ પણ માઇગ્રેશન કરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, સ્થળાંતર કરતા હોય છે. પણ આ બટરફ્લાય સ્પેશિયલ છે. કેવી રીતે સ્પેશિયલ છે? તો ચાલો આપણે ચાલુ કરીએ. મેક્સિકોમાં એક બટરફ્લાય જન્મ લીધો, એણે ઈંડામાંથી બટરફ્લાય થયો અને કેટલા દિવસ જીવ્યું? લગભગ 2-6 અઠવાડિયા જીવ્યું અને અહીંયાથી અહીંયા ગયું. 15-20% એણે જર્ની કાપી. પછી એનું ડેથ થઈ જાય, એને બીજા બચ્ચા મૂકેલા હોય, બીજું જનરેશન આવે, એ બીજા જનરેશનના બટરફ્લાય અહીંયાથી અહીંયા ગયા. 2 જનરેશન પૂરી થઈ, પછી ત્રીજું જનરેશન આવ્યું, એ ઈંડા મોટા થયા, બચ્ચા થયા, અહીંયા આવ્યું, 3 થયું, ચોથું જનરેશન આવ્યું, અહીંયા આવ્યું. તો ચોથું જનરેશન જ્યારે અહીંયા આવ્યું ને અમેરિકામાં અહીંયા, તો એ જનરેશન એના પછીના જે બચ્ચા એણે મૂક્યા તે એટલા બધા પાવરફુલ થયા, એટલી બધી એ લોકોની તાકાત વધી ગઈ કે એ લોકો તે ઠંડીના સમયથી બચવા માટે
અહીંયાથી 4000 માઇલનું અંતર કાપીને, લગભગ 6000 કિલોમીટરનું અંતર કાપીને એ લોકો પાછા મેક્સિકોમાં આવે. વન ટાઈમ તમે વિચાર કરો કે અહીંયાના પણ આખી જનરેશન બદલાઈ ગઈ. વિચાર કરો, આખીને આખી જનરેશન બદલાઈ ગઈ. અહીંયાનું બચ્ચું મોટું થયું, અહીંયા આવ્યું, એણે બીજા બચ્ચા મૂક્યા, અહીંયા આવ્યા, અહીંયા આવ્યા, અને પછી અહીંયાની 5મી જનરેશન એટલી બધી તાકાતવાળી બની કે જે જીવી પણ વધારે. કેટલા? 8 મહિના જીવી. અહીંયાના બધા કેટલા જીવા? 2 થી 100 અઠવાડિયા. અને પેલું 8 મહિના સુધી જીવ્યું અને અહીંયાથી છેક મેક્સિકો સુધી આવ્યું. અને પાછા અહીંયા જે એના બચ્ચા થયા તે પાછા આ જ પેટર્નમાં પાછા મરે. બોલો, નવાઈ લાગે કે નહીં? અને અમારા ગજવામાં જ નથી, તમે કોઈ પણ વેબસાઇટમાં જોઈ શકો, નેશનલ જ્યોગ્રાફિક વેબસાઇટ પર જોઈ શકો, બીબીસીમાં કેટલા રિપોર્ટ જોઈ શકો, હંડ્રેડ્સ ઓફ થિંગ્સ, રાઈટ? આ તો જો એક વાત કરી, આવી બીજી ઘણી બધી બાબતો આની સાથે છે, બટરફ્લાય સાથે, મોનો બટરફ્લાય સાથે. તો આવી તમે માહિતી કરશે કોને, તો કેટલા બધા વ્યક્તિઓ એવા છે કે એના દિલ જીતવા માટે તમારે એને ખવડાવવું નહીં પડે, કંઈ મદદ નહીં કરવી પડે, તમારે એને કંઈ આવી માહિતી આપવી પડે. તમે આવી માહિતી આપો એટલે દે બીકમ યોર ફેન્સ. તમારા એ ગુજરાતીમાં શું કહેવાય, ફેન થઈ જાય, તમારા આશિક થઈ જાય તમારા, રાઈટ? લાગે છે કે નહીં? ચમત્કાર જેવું અદ્ભુત. અને પાછું આ માત્ર ને માત્ર મોનો બટરફ્લાય માટે થાય છે, બીજા બધા કોઈ બટરફ્લાય માટે થતું નથી. નેક્સ્ટ પ્લીઝ. આનો એક વિડીયો છે, એ બી કદાચ જો ક્લિક કરીને જોઈ શકાય, પણ વાંધો નહીં, પણ માહિતી આ જ છે વિડીયોમાં. આ નેશનલ જ્યોગ્રાફિકનો વિડીયો છે, બરાબર? નેક્સ્ટ પ્લીઝ. હા, વિડીયો ચાલુ થયો આમ તો, પણ વાંધો નહીં ને, આપણે to spend their winters in Michoacán, Mexico, where they are known as Mariposas Monarcas. Native Americans believed that the butterflies symbolize rebirth, regeneration, and metamorphosis. Hassan, I thought you were... Every year, millions of butterflies fly south from Canada to spend their winters in Michoacán, Mexico, where they are known as Mariposas Monarcas. Native Americans believed that the butterflies symbolized rebirth, regeneration, and metamorphosis. Here is the story of their incredible journey. Okay, fine. આ વિડીયો તમે જોઈ શકો છો, ઇન્ક્રેડિબલ જર્ની નામથી યુટ્યુબ પર તમને મળી જશે. અને તમે એને ખાસ અનુભવજો. મારે હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું કે તમે જોજો જે વિડીયો ખાસ. એટલે કુદરતની અંદર કેવા કેવા ચમત્કારો છે આપણને ખબર પડે. ને આ તો એક સામાન્ય માહિતી થઈ, આવી તો હજારો માહિતી હોઈ શકે. ને જેટલી માહિતી તમારી પાસે વધારે હોય એટલા તમે ઇઝીલી લોકોના દિલ જીતી શકો. કારણ કે દરેક વ્યક્તિ અલગ છે, દરેક વ્યક્તિની રિક્વાયરમેન્ટ્સ અલગ હોય, રાઈટ? ધારો કે તમને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય. અમારા એક ભાઈ છે મન, એ મ્યુઝિકમાં ગાંડો ઇન્ટરેસ્ટ છે, પોતે ડીજે છે. તમે મ્યુઝિકની વાત કરો તો કલાકોના કલાકો એ વાત કરી શકે. ને તમે 5 સવાલ પૂછો મ્યુઝિકના તો તમે એનું દિલ જીતી લીધું એમ કહેવાય. પણ પેલો જે બીજો હોય કે જે પેલો કયો હતો, ઔરંગઝેબ જેવો, કે જેને આર્ટની જોડે કંઈ લાગે હોય કે નહીં. હા, એ તો કહ્યું શું, હા, સંગીતનો દુશ્મન હોય. હવે એવો વ્યક્તિ હોય તો એ ક્યારેય એ લોકોના મેચ થવાના નથી દિલ. એટલે દરેક વ્યક્તિ અલગ હોય. કેટલાકને હિસ્ટ્રીમાં જબરદસ્ત ઇન્ટરેસ્ટ હોય. હમણાં પેલો તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં કયો લેખક બહુ ચાલે છે આખા વર્લ્ડમાં, જબરજસ્ત હિસ્ટ્રીમાં એણે તોફાન મચાવ્યું છે, ખતરનાક એના લેક્ચર્સ હોય છે બધા, જબરજસ્ત. ના, એ ઇઝરાયલના છે અને હિસ્ટોરિયન છે, આખા વર્લ્ડમાં અત્યારે લેક્ચર આપે છે. તમે જો એની એની પોતાની યુટ્યુબ ચેનલ છે ને, રોજ જ આજે ઓક્સફોર્ડમાં હોય, કાલે કેમ્બ્રિજમાં હોય, કાલે ક્યાં હોય, કાલે પરમજસ ક્યાં હોય, એની 3 બુકોને કારણે આખા વર્લ્ડમાં એટલો બધો લોકપ્રિય થઈ ગયો. અને પાછો લોકોને વિચાર કરતા કરી દીધા. તમે વિચાર કરો કે ફેસબુકનો માલિક, એણે એનો ઇન્ટરવ્યૂ લીધેલો, વિચાર કરો. અને ગૂગલમાં ટોપ ઓથોરિટીઝ જે છે એણે એનો ઇન્ટરવ્યૂ લીધો જાહેરમાંથી પણ. એનું નામ છે યુવલ નોવા હરારી. યુવલ નોવા હરારી એણે 3 બુક્સ લખી. ગુજરાતીમાં પણ બહુ સરસ એના પુસ્તકો મળે જ છે. તમારી પાસે લાઇબ્રેરી ખરી અહીંયા?
હા તો જો શક્ય હોય તો આ લોકો માટે અવેલેબલ થાય. તો પહેલી બુક છે સેપિયન્સ. સેપિયન્સ મેણે તમે જો વાંચી હોય તો બહુ અદ્ભુત બુક છે કે માણસ જાત એ બિલિયન્સ ઓફ યર્સ પહેલાં કેવું હતું, કેવી રીતે જીવ આવ્યો, કેવી રીતે માણસ થયા, અત્યારે કેવી રીતે આપણે થયા. તો પાસ્ટ ટુ પ્રેઝન્ટની વાત એણે સેપિયન્સમાં કરી, બરાબર. ત્યાર પછી એણે એક બીજી બુક લખી, એની અંદર એણે હોમોડિયસ એટલે કે માણસ જે છે તે લગભગ ભગવાન થવાની હદ પર આવી ગયો છે, એ હદ સુધીના પરિવર્તનો કરી રહ્યો છે. તો એમ એણે હોમોડિયસમાં લખ્યું. એક બહુ ડેન્જરસ એકચ્યુઅલી બધી વાત લખી છે એની અંદર. અને ત્યાર પછી લોકોએ કીધું કે તમે પાસ્ટની વાત કરી, તમે ફ્યુચરની વાત કરી, હવે વર્તમાનની વાત કરો ને, હવે અમારે શું કરવું. તો એણે એક અત્યારે બહુ લેટેસ્ટ બહુ સરસ બુક લખ્યું છે, 21 લેસન્સ ફોર ધ 21st સેન્ચુરી, 21મી સદી માટેના 21 પાઠ, એણે બુક લખી છે. તો મારો કહેવાનો મતલબ કેવો છે કે માહિતી જે છે, માહિતીથી તમે લોકોના કેટલાકના દિલ જીતી શકતા હોય. જેટલી માહિતી વધારે એટલું વધારે તમારી પાસે પાવર હશે. હવે એક સ્ટેપ આપણે આગળ જઈએ તો માહિતી માત્ર પણ નહીં ચાલે. માહિતી કી ખરી પણ અમુકમાં નહીં ચાલે. ઘણા એવા હોય કે એને માહિતી વિડો કંઈ લાગી નહીં વળગે. હું એને એમ કહું કે ભાઈ આકાશમાં આપણે આપણું જે બ્રહ્માંડ છે એની અંદર સૌથી વધારે પ્રકાશિત તારો કયો? નહીં નહીં, સૌથી વધારે તેજસ્વી તારો ના તારો આપણે ગ્રહની વાત નથી કરતા, તારાની વાત કરે, તારાની. તો ધ બ્રાઇટેસ્ટ સ્ટાર જે કહેવાય, ધ બ્રાઇટેસ્ટ સ્ટાર ઇન અવર ગેલેક્સી, એનું નામ છે સિરિયસ. હવે હું કોઈને કહું તો પેલો કે હવે મારે શું લાગે વળગે, મને મારી બાજુમાં શું છે એની ચિંતા નથી, તો પેલા તારાની હું ચિંતા હોય. એટલે ઘણા વ્યક્તિઓ હોય કે એને ઇન્ફોર્મેશન જોડે કંઈ લાગેલી વળગે, રાઈટ. માહિતી તમે ગમે એટલી આપો એને કંઈ અસર નહીં થાય, એ પેલું પથ્થર પર પાણી જેવું, રાઈટ. તો એ લોકોને એક સ્ટેપ આપણે આગળ જવું પડે, તમારી પાસે નોલેજ હોવું જોઈએ. નોલેજ એટલે શું કે માત્ર માહિતી નહીં, માહિતીથી એક સ્ટેપ આગળ. ધારો કે બધાને ખબર છે a+b² મેથેમેટિક્સ ભણી હોય બધાને ખબર હશે, a² + 2ab + b² તમે 100 વ્યક્તિને પૂછો હોય તો 100એ 100 જવાબ આપશે કે a+b² = a² + 2ab + b² પણ તમે એને પૂછો કે કેમ એવું છે, 2ab નહીં પણ 3ab આવે એમ કહું તો પેલો કે ના ના એવું થોડું હોય, મારા ટીચરે મને આ જ શીખવેલું. અલા ટીચરે તો ભલે શીખવું હોય પણ કેમ, એને એમ તો પૂછો કે કેમ. તો ઘણા જે મેથેમેટિક્સ જાણતા હોય એ લોકો એને સાબિત કરી શકે. કેવી રીતે સાબિત કરવાનું? ગુણાકાર કરીને નહીં. તમે અહીંયા 3 મૂકો ને અહીંયા 2 મૂકો ને સાબિત કરો તો નહીં ચાલે. કોઈ પણ ગણિતની જે ફોર્મ્યુલા હોય, કોઈ પણ પદ હોય, એનું તમારે રિયલ લાઈફની અંદર એક્ઝામ્પલ લેવું પડે તો જ સાબિતી આપેલી કહેવાય, રાઈટ. અને અહીંયા આવી જગ્યાએ તો બહુ સરસ સાબિતી આપી શકાય. આ જો ક્લાસરૂમ હોય ને તો આપણે બહુ સારી રીતે સાબિતી આપી શકીએ, બરાબર. એવી રીતે મેથેમેટિક્સ જે વધારે ભણ્યો હોય લગભગ 9-10 ધોરણમાં કદાચ એ લોકોને આવું આવતું હશે, sin² θ + cos² θ = 1. જો ડાઉટ હોય તો ચેક કરી લેજે. sin² θ + cos² θ = 1 એ બધાને ખબર હોય જે મેથેમેટિક્સ ભણેલો હોય તમે. પણ એને પૂછે કે ભાઈ કેમ 1, મારે 2 કેવું હોય તો એ માથું ખજવાળતું થઈ જાય. આવા મને એટલા બધા સવાલ થતા હતા એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ છે. દરેક ક્ષણ પર સવાલ જ થાય. આ બધાની સાબિતી છે આપણી પાસે, તમે વિડીયો પણ જોઈ શકશો, બહુ સરસ બધી સાબિતી છે ફિઝિકલ સિચ્યુએશનની અંદર. અ સ્પાઈડર ઇઝ, સેન્ટન્સને કમ્પ્લીટ કરો. સ્પાઈડર કરોળિયો આવે ને, તો સ્પાઈડર ઇઝ એને શું કહીશું આપણે? ઇન્સેક્ટ. આવો જ જવાબ એક સાયન્સના ટીચરે આપેલો. એ ક્લાસમાં એક સાયન્સના ટીચર ભણાવતા હતા ને, એમણે કીધું કે સ્પાઈડર ઇઝ એ ઇન્સેક્ટ. ના, એણે એ ઇન્સેક્ટ કીધું એટલે પેલા ઇંગ્લિશના ટીચર હતા ને અનિતાબેન જેવા, એ તરત ઊભા થઈ ગયા, નો તમારું વાક્ય ખોટું છે, અ સ્પાઈડર ઇઝ એન ઇન્સેક્ટ. અને પેલા મંથનભાઈ જેવા કે જો તમે બંને ખોટા છો, કારણ કે સ્પાઈડર જે છે તે ઇન્સેક્ટ જ નથી. બાયોલોજીની અંદર સ્પાઈડર ઇન્સેક્ટમાં નથી આવતો. પછી તમે એ મૂકો કે એન મૂકો શું ફેર પડે, રાઈટ. તમે ઇંગ્લિશ ભલે ભણાવતા હોય પણ તમે વિજ્ઞાન થોડું બદલી શકો, બાયોલોજી થોડું બદલી કાઢો, રાઈટ.
એ સ્પાઈડર એ અલગ પ્રકારની કેટેગરીમાં આવે છે, ઇન્સેક્ટમાં નથી આવતું. એ તો આપણે નોલેજની વાત કરીએ છીએ, માહિતી નહીં પણ નોલેજ. ધારો કે સ્પેક્ટેકલ્સ, આ કંપનીનું નામ શું છે? એમાં કંઈક વર્ડ જાણી છે? પોર્ટ. પોર્ટ, હવે ઇંગ્લિશમાં પોર્ટ એટલે શું? એનું ગુજરાતી કરીએ તો સમુદ્ર કિનારે જે બંદર આવેલું હોય તે, બરાબર. સુરત પણ એક પોર્ટ છે, મુંબઈ પણ પોર્ટ છે. તો પોર્ટ બંદર, કે જ્યાંથી માલ સામાનની અવર જવર થઈ શકે એને બંદર કહીએ આપણે, બરાબર. મગદલ્લા બી પોર્ટ છે ને. તો પોર્ટ પર કંઈ પણ આવે તો આપણે એને ઇમ્પોર્ટ કહીએ, અને કંઈ જાય તો. તમારે અમેરિકા જવું હોય તો તમારા હાથમાં શું જોઈએ? પહેલાં પાસપોર્ટ. આપણે પોર્ટની વાત કરી છે એટલે પાસપોર્ટ. પછી પ્લેન પકડવા ક્યાં જશો? બસ સ્ટેશન પર, એરપોર્ટ, તેવી પોર્ટ છે. તમે એક વસ્તુ એક જગ્યાએ બીજી જગ્યાએ કઈ વસ્તુ લઈ જઈ શકો, પોર્ટેબલ. અને ટ્રાન્સપોર્ટ કરમાં તમે મોકલતા છો સામાન, ટ્રાન્સપોર્ટ. કોઈ ગુનો કરે અહીંયા તો આપણે દેશ નિકાલ કરી દઈએ, તો એને ડીપોર્ટ. યા, ડીપોર્ટ, વેરી ગુડ, ઇમ્પ્રેસ્ડ. તો બધામાં આવ્યું શું? પોર્ટ જ આવ્યું ને, રાઈટ. તો આવી રીતે જોવું, શબ્દોમાં પણ જોવું. ગુજરાતીમાં પણ એવું આવે. આ તો મને ઇંગ્લિશ ખબર છે એટલે હું ઇંગ્લિશની વાત કરું છું, પણ ગુજરાતીમાં પણ એવું ઘણું બધું આવશે. એક છેલ્લી નોલેજની વાત કરી દઈએ. કેટલા આ શબ્દ સાંભળ્યું છે? ફિબોનાચી. ફિબોનાચી, યસ. શું છે? વેરી ગુડ. એ સિવાય? એ સિવાય એ ક્યાં જોવા મળી? કોણ શોધી અને કેમ શોધી? એને કેવી રીતે શોધી? કોઈ પણ વસ્તુ જો નવી શોધાયું ને તો મોટે ભાગે એનો જન્મ કુદરતમાંથી જ થયો હોય. કુદરતથી મોટું કંઈ છે જ નહીં, રાઈટ. તો આ ફિબોનાચી જે સિક્વન્સ શોધાયું ને, તો એ પ્લાન્ટ્સની ઉપર જે પાંદડાઓ આવે ને એના પરથી શોધાયેલી. તો એ વ્યક્તિએ ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ કોઈ નવો પ્લાન્ટ રોપ્યો હોય તો પહેલાં એક પાંદડું આવ્યું, પછી બીજું એક પાંદડું આવ્યું એટલે બે થયા, પછી એક, પછી કેટલા આવ્યા? બે પાંદડા આવ્યા એક સાથે એટલે ચાર થયા. એટલે એવી રીતે એણે ગણતા ગણતા જોયું કે આ તો કોઈ ચોક્કસ પેટર્નમાં આવે છે. તો એ પેટર્ન એણે શોધી કાઢી. ને એ પેટર્ન કેવી છે? કે છેલ્લા બેનો સરવાળો એ નેક્સ્ટ સ્ટેપ પર આવે. એટલે 01, પહેલાં 0 હતું તો 011 થયું, પછી 112 થયું, પછી 213 થયું, પછી 3 અને 2 5 થયા, પછી 5 અને 3 8 થયા. એટલે 5 પછી સીધા 8 પંડાળ જ આવે. એ કુદરતમાં છે. અને કુદરતમાંથી પછી એ લોકોએ શોધી કાઢ્યું કે આ તો સ્પાઇરલ છે. અને પછી એ લોકોએ શોધી કાઢ્યું કે આ તો નેચરમાં બધી જ જગ્યાએ છે, વેવ્સમાં બી છે, ગેલેક્સીમાં બી છે, બધે જ, રાઈટ. તો કેટલાક વ્યક્તિઓને તમારે જો એ લોકોના દિલ જીતવા હોય તો તમારે પેલા ભાઈ જેવા છે કે જેમને નોલેજમાં બહુ ખાસ ઇન્ટરેસ્ટ છે, તો એવા માટે તમારે નોલેજ જોઈએ, રાઈટ. બધા માટે એ ચાલે, કેટલાકને કે એમાં શું ફેર પડે, બે પાંદડા આવે કે 5 પાંદડા આવે, લેવા બી હોય. નેક્સ્ટ પ્લીઝ. એટલે હવે તમને આઈડિયા આવે ને કે હું જે 21 ચાવી આપવાનું છું તે બધી જ ચાવી બધી જ જગ્યાએ કામ લાગવાની એવું નથી. કેટલીક અમુક વ્યક્તિ માટે લાગે, કેટલીક અમુક વ્યક્તિ માટે લાગે. આપણે આખો ઝુમખો જ લઈને જવાનું. ગુજરાતીમાં કહે ને, જેવો ઘરાક આવે તેવા પડીકા બાંધવાના, ઘરાક આવે તેવા પડીકા બાંધવાના. એટલે ચાવી બધી લઈને જવાની, ઝુમકો લઈને જવાનો. અપ્રિસિએશન, આપણા ખાસ કરીને ગુજરાતમાં બહુ જ ઓછું જોવા મળે. કોઈ માણસ સારું કામ કરે તો આપણે એના વખાણ બી નહીં કરે, હશે એમાં શું થાય? નોકરી છે નહીં, કરે તો, ઘરનો વ્યક્તિ છે એને કામ કરવું પડે તો કરે. અપ્રિસિએશન નહીં કરો, બહુ સરસ તમે કર્યું, તમે બહુ સરસ દેખાવ છો, આજે સરસ ડ્રેસ પહેર્યો છે, એવા અપ્રિસિએશન પણ કરવા પડે. તમે આજે સરસ બોલ્યા, સરસ ગાયું, તમે સરસ કામ કર્યું, રાઈટ. તો આવા બધા અપ્રિસિએશન તમે વિચાર કરો, તમે છેલ્લે અપ્રિશિએટ ક્યારે કોને કરેલો? એકદમ સાચા ઓનેસ્ટ આન્સર આપો, છેલ્લે તમે તમારા જીવનમાં ક્યારે કોને અપ્રિશિએટ કર્યો? યસ, સરસ. 400-450 લોકો એન્ટરટેન કરે,
वेरी नाइस ए सी भाई कितना समय पहले आए लास्ट वीक त्रण चार दिवस ओके आजना दिवस में कोई ना वखाण करिया कई एवं कई नहीं During our call, actually, we have a system call. And in call, darmiyan, our new marketing manager in Mumbai office, he has done very, like, you can say, an amazing presentation with the new ideas. Okay. And jene karane badaj aa points ne andar to janta j hoy. Parantu ene proper way mein apne bahar kaadya, jene karane we all are implementing. Very good. So that's why we have appreciated. Have ek vastu mark kariyo tame. Have hun mara main point par aavu. કે આપણે કોઈને એપ્રિશિએટ કરવા માટે કોઈ ઓકેઝનની ખાસ રાહ જોતા હોઈએ છીએ કે આટલી મોટી ઘટના બની ચાલો હવે એને એપ્રિશિએટ કરીએ રાઈટ એના બદલે તમે ડેઈલી લાઈફમાં નાની નાની વસ્તુઓ જુઓ કે ક્યાં તમે એપ્રિશિએટ કરી શકો એમ છો તમે કશે કોઈની પાસે ચા મંગાવતો હોય સરસ ચા બનાવી લાવ્યા છે એપ્રિશિએટ કરો ડોન્ટ વેઇટ ફોર ધ ગ્રેટ ઓકેઝન મોટી કોઈ ઘટના થાય ત્યારે જ હું એપ્રિશિએટ કરું કોઈના વખાણ કરું એવી જરૂર નથી નાની નાની બાબતથી સ્ટાર્ટ કરો પછી તમે કહો છો એ પહેલા આપણે કેવું છે તો એની અસર વધારે થાય રાઈટ ઘરે જઈને ટ્રાય કરજો પરણે લાવે તે ઘરમાં કરજો બાકીના બહાર પણ કરી શકે છે ટ્રાય ઓકે એક્સલન્ટ યસ એને લગતો બીજો એક છે ગ્રેટફુલનેસ કદાચ આખા ઇન્ડિયાનો આ પ્રોબ્લેમ છે આખા ઇન્ડિયામાં આપણે બહુ ગ્રેટફુલનેસ એટલે આપણે થેન્ક યુ બહુ ભાગ્યે જ કહીએ એમાં હું કહેવાનું એ આપણે ખબર નહીં હજુ એ જીન્સમાં જ આવ્યું નથી આપણે બધું માની લઈએ કે આ તો એની ફરજ છે એટલે એને કરવું જ પડે પણ ટ્રાય થોડોક પ્રયત્ન કરો તમે બીજા કરતાં તરત જ અલગ થઈ જશો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ટુ વિન હાર્ટ્સ ઓફ પીપલ લોકોના દિલ જીતવા બહુ ઇઝી છે ને તમારે ગુમાવવાનું શું એમાં કંઈ ગુમાવવાનું છે ગઈ યુટ્યુબમાં અમારી ચેનલ કોઈએ જોઈ છે કોઈ સબસ્ક્રાઈબ કરી છે ગઈકાલનો વિડીયો નથી જોયો એક સ્માઇલ પર છે બહુ સરસ વિડીયો છે સ્માઇલ કોઈની પોએમ છે એ મેં એ સમજાવી છે ઇંગ્લિશમાં છે તો સ્માઇલમાં આપણે કંઈ ખર્ચો થાય મારે 10 રૂપિયા આપવા પડે સ્માઇલ માટે નસીબ જોગે હજુ કોઈ એની પર ટેક્સ આવ્યો નથી ના આ સ્માઇલ કોસ્ટ નથિંગ બટ ગિવ્સ મચ ઇટ રીચ ઇઝ ધોઝ હુ રિસીવ વિધાઉટ મેકિંગ પૂર ધોઝ રિસીવ આખી એક પોઈન્ટ છે મેં સમજાવી છે ક્લાસરૂમમાં જે પણ અને મને જ રેકોર્ડિંગ કર્યું છે ફર્સ્ટ ક્લાસ એકદમ સો થેન્ક યુ ફોર દેટ ઇનપુટ નેક્સ્ટ પ્લીઝ હવે થેન્ક યુ આવે તો એની સાથે બીજું આ પણ આવે છે ને મી કલ્પા મીન્સ આઈ એમ સોરી આપણે કેટલી વાર દિવસમાં આઈ એમ સોરી કહીએ છીએ કોઈને હું પૂછું ને તમને તો હું નથી પૂછવાનો આજે પણ ઘણી વાર પૂછું અમુક વર્કશોપમાં કે છેલ્લી વાર તમે જેન્યુઇન આઈ એમ સોરી ક્યારે કીધું હતું પેલું વિચાર કરે કે લગભગ 6 મહિનામાં તો નહીં જ કદાચ વર્ષમાં બી નથી કીધું મેં આખા વર્ષમાં એક પણ વાર એક આઈ એમ સોરી નહીં કીધું એનો અર્થ એમ થયો કે યુ આર નોટ અ નોર્મલ હ્યુમન બિંગ તમે સામાન્ય વ્યક્તિ જ નથી કારણ કે જો સામાન્ય વ્યક્તિ હો તમે તો તમે ભૂલ કરો જ અને જો ભૂલ કરી હોય તો આઈ એમ સોરી કહેવું જ જોઈએ બીજાના માટે નહીં પણ તમારા પોતાના માટે જેટલી વાર તમે આઈ એમ સોરી કહેશો ને એટલો મોટો એક ભાર એ નીકળી જશે પ્રયત્ન કરવો હોય તો કરી જજો શોધી કાઢો કે મારી ભૂલ ક્યાં થઈ હતી અને પછી એ વ્યક્તિને કહેજો નેક્સ્ટ પ્લીઝ ક્રિએટિવિટી આની પર 3 કલાકનું નોર્મલી સેશન હોય છે માત્ર ક્રિએટિવિટી પર જ અને ક્રિએટિવિટીથી પણ લોકોના દિલ જીતી શકાય અને લોકોને બચાવી પણ શકાય લોકોનું આખું જીવન પરિવર્તન કરી શકાય કંપની ડૂબતી હોય તો એને ઊંચી કરી શકાય માત્ર ને માત્ર ક્રિએટિવિટીથી હજારો ને લાખો એવા એક્ઝામ્પલ છે માત્ર એક એક્ઝામ્પલ તમને આપું અને ક્રિએટિવિટી પાછી કોઈની જાગીર નથી તમારી પાસે આટલું ક્વોલિફિકેશન હોય તો જ તમારાથી ક્રિએટિવિટી થાય એવું નથી કોઈ પણ વ્યક્તિ કરી શકે ગમે ત્યારે
એક તમને ઉદાહરણ આપું, એક કંપની રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર કંપની, એનો એક જોબ, હું એન્જિનિયર તરીકે લાર્સન ટોબરોમાં કામ કરતો હતો, તો તે વખતે અમને એક કાઈઝ એક ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોગ્રામમાં એક વ્યક્તિએ શેર કર્યું હતું કે કંપનીમાં વેસલ્સ બનાવે, મોટા મોટા વેસલ્સ બનાવતા હોય, મેટાલિક મેટલ ના હોય, તો એ લોકોએ બનાવ્યું વેસલ. એને વેસલ કેવી રીતે બનાવે કે એક મોટી લોખંડની એક પાર્ટ જેવું લેતો હોય, પછી એને રોલ કરી દઈ અને બંને બાજુ ઉપર અને નીચે ગોળ પેલા શું કહેવાય ગુજરાતીમાં, એને બંધ કરી દે, ઢાંકણાની જેમ બંધ કરી દે એને, બરાબર, ઉપર અને નીચે બનાવીને પછી વેલ્ડિંગ કરી દે, એટલે ઉપરથી કેમિકલ એ લોકો નાખે અને એ પેલામાં સ્ટોર રહી અને એની અંદર જે પ્રોસેસ થવાની તે થઈ જાય. તો RCFની અંદર, રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર RCF કંપનીમાં, ત્યાં એ લોકોને એક પ્રોબ્લેમ આવ્યો કે કેમિકલ નાખ્યું ને 6-1 મહિના એ બરાબર ચાલ્યું અને પછી ત્યાં નીચેથી લીકેજ સ્ટાર્ટ થયો, એટલે જોબ પાછો કંપનીમાં આવ્યો, ફરીથી એનું રિપેરિંગ કર્યું, વેલ્ડિંગ કર્યું, ફરીથી પાછું મોકલ્યું, 6 મહિના ચાલ્યું, પાછું બગડ્યું. હવે આવું એક બહુ ગંભીર સમસ્યા થઈ ગઈ, એન્જિનિયર્સ માટે પણ એ ચેલેન્જ થઈ ગઈ કે હવે કરવું શું. તો તે વખતે એક ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ચાલતી હતી જેના વિશે હું વાત કરવાનું છું આના પછી. તો એ સિસ્ટમમાં મિટિંગ્સ થઈ, તે મિટિંગ્સમાં કેવું હોય કે સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાંથી બી આવે, ક્લાર્ક પણ કોઈ હોય અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાંથી, કોઈ R&D ડિપાર્ટમેન્ટમાંથી બી આવે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાંથી આવે, મેન્ટેનન્સમાંથી આવે, બધા ભેગા થાય અલગ અલગ ક્ષેત્રના અને એ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવું એના વિશે ચર્ચા કરે, રાઈટ. તો એમાં અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના BCOM થયેલો એક વ્યક્તિ, એણે એક સૂચન આપ્યું અને બધા એન્જિનિયર્સે અને મેનેજમેન્ટે સૂચન સ્વીકાર્યું અને એ પ્રમાણે એનો અમલ કર્યો અને એ સક્સેસ ગયું. બોલો, એ સૂચન કયું હતું કે જે લોકોએ વારંવાર રિપેર કર્યા કરતા ને, તો એણે કીધું શું કામ મગજમારી કરો રિપેરિંગની, તમે એને ઊંધું કરી દો અને નીચે નવી જ પ્લેટ લગાવી દો ને, અને હાયર ક્વોલિટીના તમે વેલ્ડિંગ વાપરો કે જે પ્રોબ્લેમ બીજી વાર થાય નહીં. તો રિપેરિંગના વિચારોમાંથી એન્જિનિયર્સને બહાર કાઢ્યા એણે, એણે કીધું કે રિપેરિંગની મગજમારી છોડો તમે અને મારું સૂચન સ્વીકારો, આખા આખા વેસલને ઊંધું કરી દો અને નીચે તમે નવી પ્લેટ મારી દો, પતી ગયું કામ. અને આજે પણ એ RCFમાં ચાલે છે અત્યારે. તો દેટ ઇઝ ઓલ્સો ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે એ એક ચોક્કસ પ્રકારનું જે બોક્સ છે એ બોક્સમાંથી બહાર આવવાનું. એ મેં સ્લાઇડ કદાચ રહી ગઈ એમાં, રાઈટ, થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ જે કહેવાય ને તેની વાત. એક જ એક્ઝામ્પલ કોઈ આપશે 2 કે 3 લાઇનમાં, કારણ કે સમય થોડો ઓછો છે, એટલે 2-3 લાઇનમાં એક જ એક્ઝામ્પલ આપો, તમે પોતે કંઈક ક્રિએટિવિટી વાપરી હોય એવું કોઈ છે તમારા રોજિંદા જીવનમાં, ઘરમાં કે આસપાસ કે વર્ક પ્લેસ પર પણ, નોકરી કરતા હોય ત્યાં પણ, જ્યાં તમે કંઈક ક્રિએટિવ કર્યું હોય કે જેનાથી કોઈક પ્રોબ્લેમ સોલ્વ થયો હોય અથવા કોઈ સરળ થયું હોય કામ? ઓકે, હોમવર્કમાં લીધીએ, કારણ કે આજે આજનું સેશન છે એના વિશે આપણે ફેસબુક પર તમારા રેપાપોર્ટની અંદર હશે, બરાબર, તો એની કોમેન્ટ્સમાં લખજો જે પણ આજના મુદ્દાઓ છે ને એના વિશે તમારી લાઈફમાં કંઈ થયું હોય તે મને કહેજો, રાઈટ. નેક્સ્ટ પ્લીઝ, ટાઈમ મેનેજમેન્ટ. ઘણા બધા વ્યક્તિઓ એવા છે, મારા હું નામ કદાચ આપણે તમે અહીંયા ઓળખતા પણ એવું બને એટલે હું નામ નહીં આપીશ, પણ કેટલાક વ્યક્તિઓ એવા છે કે જે ટાઈમ મેનેજમેન્ટમાં એટલા બધા ચુસ્ત છે, એટલા બધા ચુસ્ત છે, જો તમે એની સાથે ટાઈમ મેનેજમેન્ટ ફોલો નહીં કરો તો તમે ક્યારેય એનું દિલ જીતી નહીં શકો. તમારા સર્કલમાં ચોક્કસ એવા કેટલાક વ્યક્તિ હશે કે જે એકદમ જ પંક્ચ્યુઅલ હોય, 5 વાગે એટલે 5 વાગે જ ચોક્કસ, તો પંક્ચ્યુઅલ હોય, સમયપાલનમાં એકદમ ચુસ્ત હોય, તો એવાનું દિલ જીતવું હોય મોડા નહીં ચાલે, રાઈટ. સો ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ઇઝ, બહુ જ ગંભીર સમસ્યા અત્યારની, તમે છેલ્લા 5 દિવસના ન્યૂઝપેપર જોઈ લેશો એટલે તમને ખબર પડશે કે આ કેટલી મોટી સમસ્યા છે. ઇમોશન મેનેજમેન્ટ, ઇમોશન, આ બધી ઇમોશન્સ છે અને એમાંની સૌથી ગંભીર ગુસ્સો, એંગર. એ ગુસ્સો જે છે એને તમે જો મેનેજ નહીં કરો તો એ તમને મેનેજ કરવા લાગે, એટલે તમારી ઈચ્છાથી વિરુદ્ધ થવા લાગે, અને જ્યારે એવું થવા લાગે તમારા સભાન જે કાર્યો હોય એનાથી કંઈ વિરુદ્ધ તમે કરી બેસો, હાથ ઉઠાવી બેસો, તો એવું જો કંઈ થઈ ગયું
તો કોઈના દિલ જીતવાની વાત કાયમ સેટ પર મૂકી દો, પરમેનન્ટ પોસિબલ જ નથી. અને બીજી રીતે આ ઇમોશન મેનેજમેન્ટ માત્ર તમારી પોતાનું નહીં, પણ તમે જો બીજાને પણ કોઈ હેલ્પ કરી શકતા હોય, એના ઇમોશનને જો તમે કાબૂમાં રાખવા માટે હેલ્પ કરી શકતા હોય, તો યુ કેન વેરી ઇઝીલી વિન અધર્સ હાર્ટ્સ. રાઈટ, નેક્સ્ટ ઇઝ ઘણા એમ કે હું સવારે મોડો ઉઠ્યો હોઉં, માથું દુખતું હોય, ચામાં ખાંડ ઓછી પડી હોય, ઓફિસમાં જતો હોઉં ત્યારે હું બસ ચૂકી ગયો હોઉં કે ટ્રેન ચૂકી ગયો હોઉં, ઓફિસમાં જવાને મને બોસ મને ખખડાવે, હવે આવી પરિસ્થિતિમાં પોઝિટિવ એટીટ્યૂડ કાઢી રાખવાનો. રાઈટ, પણ પોસિબલ છે કોઈ પણ પરિસ્થિતિ ઇન એની સિચ્યુએશન. એનું એક તમને એક અદ્ભુત ઉદાહરણ આપું. એ જ્યારે મેં જાણ્યું છે ત્યારથી મારું પોતાનો જે અભિગમ છે જીવન પ્રત્યેનો તે પણ આખો બદલાઈ ગયો છે. પોઝિટિવ એટીટ્યૂડ જે કઈ હદ સુધી હોઈ શકે. હિટલરનું નામે નામ સાંભળ્યું છે? હિટલર વર્લ્ડ વોર 1 અને 2ની વચ્ચે જેણે ત્રાસ આપેલો આખી દુનિયાને, તમને ખ્યાલ છે? રાઈટ, મિલિયન્સ ઓફ પીપલને એણે મારી નાખેલા હતા કોન્સન્ટ્રેશન કેમ્પમાં. આવા ચેમ્બર્સ હોય, ગેસ ચેમ્બર્સ, લોક કરી દઈ, અંદર માણસો બધા ઘેંટા બગરાની જેમ ભરેલા હોય, અને ઉપરથી જેમ અત્યારે સીસીટીવી કેમેરા છે ને એવી જગ્યાએથી ગેસ નાખતા હોય અને લોકો મરી જાય. એ મરી જાય એટલે બીજો લોટ આવે, અને એ લોટનું કામ શું કે આ બધી લાશ છે લોકોને બહાર દાટવાની પહેલાં, પછી પાછા આવવાનું, પોતાની જાતને લોક કરી દેવાની, ફરીથી ગેસ ચાલુ થાય, મરી જાય. આવી ખરાબ પરિસ્થિતિની અંદર એક વ્યક્તિ, એક ડૉક્ટર હતો પણ એ કેદી તરીકે ત્યાં હતો, એણે આવા હજારો માણસને પોતાની આજુબાજુ મરતા જોયા, એ લોકોની લાશ એણે જાતે દાટેલી હતી, પોતે કેટલી વાર બીમાર પડ્યો, એની આજુબાજુ કેટલા બધા લોકો બીમાર, 80% તો બીમાર જ હતા એ પરિસ્થિતિમાં. એવી પરિસ્થિતિમાં પણ એણે જોયું કે ઘણા વ્યક્તિઓ તંદુરસ્ત રહી શકે છે. તે પાછો સાયકિયાટ્રિસ્ટ હતો, તો એણે શોધી કાઢ્યું કે આવું કેમ બન્યું, અને લકીલી પછી એ બચી ગયેલો હતો એ પરિસ્થિતિમાંથી અને બહાર આવ્યો. અને પછી એણે એની પર રિસર્ચ કરીને એક વિશ્વને અદ્ભુત કહી શકાય એવી એણે ભેટ આપી, અને એ ભેટ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ નામનું એક પુસ્તક છે. મેન્સ સર્ચ ફોર મિનિંગ, અને કોણે લખી છે? એ ડૉક્ટરનું નામ છે વિક્ટર ફ્રેન્કલ. જીવનમાં એકવાર એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ હિન્દીમાં પણ એ મળે જ છે, ચોક્કસ વાંચજો. એ લગભગ 50-એક ભાષામાં એનું ભાષાંતર પણ થયું છે, અને એક અદ્ભુત, આટલી નાની અમસ્તી બુક છે, થિકનેસ પણ ઓછી છે અને સાઇઝમાં પણ નાની બુક છે. એ માણસે પોતાના જીવનમાં લખ્યું છે કે મેં કેવી રીતે વર્લ્ડ વોરના સમયમાં હું ત્યાં રહ્યો હતો, કેવી રીતે મેં લોકોને જીવતા જોયા, બસતા જોયા, અને એણે કીધું કે આ લોકો જે બસતા હતા એનું એકમાત્ર કારણ કયું છે? તો પોઝિટિવિટી. એ લોકોની અંદર એટલી બધી પોઝિટિવ એટીટ્યૂડ છે કે તમે વિચાર કરો, આનાથી ખરાબ પરિસ્થિતિ હોઈ શકે કોઈ? તમારી આજુબાજુમાં લોકો મરતા હોય, બીમાર હોય, ઘણા ડેડ બોડી પડેલી હોય, તમે એને કંઈ કરી નહીં શકતા હોય, કૂતરાઓ ખાતા હોય ડેડ બોડી તમારી સામે, તમારામાં તાકાત નહીં હોય કે તમે ઊભા થઈ શકો, એવી પરિસ્થિતિમાં એ પોઝિટિવ એટીટ્યૂડને કારણે ટકી ગયા. ને એના પરથી એણે આખા વિશ્વને આ ભેટ આપી, મેન્સ સર્ચ ફોર મિનિંગ નામનું પુસ્તક. એ વાંચો, અદ્ભુત છે. તો આ છે પોઝિટિવ એટીટ્યૂડ. તમારા કોઈ સર્કલમાં, કોઈના ફેમિલીમાં કોઈ બહુ જ ખરાબ ઘટના થઈ હોય, કોઈનું ડેથ થયું હોય, અને તમે ત્યાં જાઓ, તમે એના ખભા પર હાથ મૂકો અને થોડીક સારી વાત કરો, તો એનું જે ગ્રેવિટી કહેવાય, જે એનું હદ છે દુઃખનું, થોડુંક ઓછું થઈ શકે. રાઈટ, સો પોઝિટિવ એટીટ્યૂડ. કોઈ ફેલ થયો હોય, 10 વર્ષ પ્રયત્ન કરીને પછી ફેલ થયો હોય, ધારો કે તે એકદમ જ ડિપ્રેસ કન્ડિશનમાં હોવાનું છે, તેવા વખતે જો તમારી પાસે પોઝિટિવ એટીટ્યૂડ હોય, થોડીક ટેકનિક્સ હોય પોઝિટિવિટીની, તમે એને હેલ્પ કરી શકો. અને વન્સ યુ ડૂ દેટ, એ તમારો પરમેનન્ટ શું થઈ જાય? ફેન, આશિક થઈ જાય તમારું, કાયમ માટે તમે એનું દિલ જીતી લીધું પરમેનન્ટ. નેક્સ્ટ પ્લીઝ. હું ગુજરાતી, મારે શબ્દની તકલીફ પડે ત્યારે આ બાજુ એટલા માટે જોઉં છું કે મંથનના પપ્પા જે છે
એ ગુજરાતીમાં કદાચ સુરતમાં એના જેવા અદ્ભુત વક્તા મેં જોયા નથી. એમનું લખાણમાં પણ જે ચોકસાઈ વર્ષોથી મેં તો જોયું છે એમને, અદ્ભુત. એટલે મને એવી આશા છે કે મને જો કોઈ વર્ડ નહીં ખબર હોય તો અહીંયાથી મળી જશે મને. નેક્સ્ટ છે સ્ટ્રેન્થ. કેટલાક જે પાછળથી આવ્યા એ લોકોને કહ્યું કે આપણે ચાવીઓની વાત કરીએ છીએ, માત્ર એક ચાવી નહીં, ઘણી બધી ચાવીઓ છે. કઈ ચાવી ક્યાં લાગે એ આપણને અત્યારે ખબર નથી, રાઈટ? તો નેક્સ્ટ છે આપણી સ્ટ્રેન્થ. તમારે જો કોઈનું દિલ જીતવું હોય તો તમારી પાસે કેટલી સ્ટ્રેન્થ છે. હું માત્ર આ ફિઝિકલ સ્ટ્રેન્થની વાત નથી કરતો, અલગ અલગ પ્રકારની સ્ટ્રેન્થ હોઈ શકે. કઈ હોઈ શકે? કઈ કઈ સ્ટ્રેન્થ હોઈ શકે? તમારી પાસે બહુ બધું ક્વોલિફિકેશન હોય તો એ સ્ટ્રેન્થ હોઈ શકે, ઘણો એક્સપિરિયન્સ હોય તો એ સ્ટ્રેન્થ હોઈ શકે, ફિઝિકલી સ્ટ્રોંગ હોય તો એ પણ સ્ટ્રેન્થ હોઈ શકે, તમે હેન્ડસમ દેખાતા હોય, બ્યુટિફુલ દેખાતા હોય તો એ પણ તમારી સ્ટ્રેન્થ હોઈ શકે, ઇકોનોમિકલી તમે સ્ટ્રોંગ હોઈ શકો, તમને કોઈ ભાષા સરસ આવડતી હોય, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, કોઈ પણ, એ પણ તમારી સ્ટ્રેન્થ હોઈ શકે, તમારી સેન્સ ઓફ ડ્રેસિંગ સારી હોય તો એ પણ તમારી સ્ટ્રેન્થ છે. લોકો તમને પૂછશે કે ભાઈ કેવા કપડાં પહેરવા, કલર કોમ્બિનેશન તમને સારા પસંદ કરતા આવડતું હોય, એ પણ તમારી સ્ટ્રેન્થ છે. તમે સ્ટેજ પર ગમે ત્યારે 50 માણસની સામે બોલી શકતા હોય, 500 માણસની સામે બોલી શકતા હોય તો એ પણ સ્ટ્રેન્થ છે. સારું ગાઈ શકતા હોય તો એ પણ સ્ટ્રેન્થ છે, રાઈટ? તમે અંગ્રેજીમાં સારું બોલી શકતા હોય કે લખી શકતા હોય એ પણ સ્ટ્રેન્થ છે. ડિઝાઇન સારી કરી શકતા હોય, કોમ્પ્યુટર વાપરતા હોય તો એ પણ સ્ટ્રેન્થ છે. ફોર વ્હીલર ચલાવતા હોય તો બી એક સ્ટ્રેન્થ છે. સુરતમાં ડ્રાઇવિંગ કરી શકતા હોય એ પણ સ્ટ્રેન્થ છે, કારણ કે ભલ ભલા હારી જાય છે. અને વરાછામાં ચલાવતો એને ગોલ્ડ મેડલ આપી દેવાનું, એ પણ એક સ્ટ્રેન્થ છે. દરેક પ્રકારની ઉંમરના વ્યક્તિઓ સાથે તમે સહેલાઈથી હળી ભળી શકતા હોય તો એ પણ તમારી સ્ટ્રેન્થ છે. ઘણા લોકોને બાળકો આપી દે તો એને ખબર નહીં પડે આની જોડે શું કરવાનું, હવે કેવી રીતે રમવાની જોડે. દેટ્સ ઓલ્સો યોર સ્ટ્રેન્થ. લોકોનું દિલ જીતવું સહેલાઈથી વન ઓફ ધ બિગેસ્ટ સ્ટ્રેન્થ, રાઈટ? તમે બહુ વાંચ્યું હોય તો એ પણ તમારી સ્ટ્રેન્થ છે. તમારું નોલેજ ઓફ હિસ્ટ્રી સારું હોય તો પણ એ સ્ટ્રેન્થ છે. તમને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું નોલેજ હોય, લોકો તમને પૂછતા હોય તો એ પણ તમારી સ્ટ્રેન્થ છે. તમે કલાકો કામ એક સાથે કરી શકતા હોય તો દેટ ઇઝ ઓલ્સો યોર સ્ટ્રેન્થ. ઘણા લોકોને 5 મિનિટ થાય એટલે ચેન નહીં પડે, ઊભો થાય, બહાર જાય, આમ તેમ જાય, જોયા છો ને? કોન્સન્ટ્રેશન તમે કેટલા કલાક રાખી શકો એક સાથે, દેટ ઇઝ ઓલ્સો યોર સ્ટ્રેન્થ. કેટલા વ્યક્તિને તમે હેન્ડલ કરી શકો છો, લીડરશિપ, દેટ ઇઝ ઓલ્સો યોર સ્ટ્રેન્થ. ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે તમે ટકી રહો છો, દેટ ઇઝ ઓલ્સો યોર સ્ટ્રેન્થ, રાઈટ? એટલે માત્ર ફિઝિકલ સ્ટ્રેન્થની વાત નથી કરતા, ધેર આર ઓલ કાઇન્ડ્સ ઓફ સ્ટ્રેન્થ. અને પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? કે આ વ્યક્તિ છે આપણે જ છીએ, બીજું કોઈ નથી. આપણી અંદર ઘણી બધી સ્ટ્રેન્થ પડેલી છે પણ આપણને ખબર જ નથી, આપણે ક્યારેય એનું માપ નથી કાઢ્યું. આપણને એમ કે એમાં શું હોય તો બહુ કોમન છે. મેં જ્યારે રીડિંગની સ્ટાર્ટ કરી ને, લગભગ 23 વર્ષની ઉંમરે મેં વાંચવાની શરૂઆત કરી. ત્યાં સુધી કોઈ વાંચતો નહોતો. હું તો મોટાભાગે મારી સ્કૂલ લાઈફમાં ઝાડ પર જ બેસી રહેતો હતો. તો વાંચવાની મેં જ્યારે શરૂઆત કરી ને, ત્યારે પહેલાં મને એમ થયું કે હું તો લાઈક 3-4 કલાક તો આમ વાંચી રહેતો બિંદાસ, નોનસ્ટોપ 3-4 કલાક હું બિંદાસ વાંચતો હતો. અત્યારે તો હું 10-15 કલાક સુધી પહોંચી ગયો છું, પણ 3-4 કલાક વાંચતો હતો તો મને એમાં કંઈ નવાઈ નહોતી લાગતી. પછી મારા બીજા મિત્રો સાથે વાત કરે ને કે 3 કલાક તો વાંચે એક સાથે, તે વખતે મને ખબર પડી કે એ મારી સ્ટ્રેન્થ છે. ને પાછી ઓર્ડનરી વસ્તુની વાર્તાની વાત નથી કરતો, હું સિરિયસ લિટરેચરની વાત કરું છું. ગંભીર પ્રકારનું સાહિત્ય હું 3-4 કલાક તે વખતે વાંચી શકતો હતો. તો એવી આપણી પોતાની સ્ટ્રેન્થ છે તે ઘણીવાર આપણને ખબર હોતી નથી, એટલે આપણે લોકોનું દિલ જીતવા માટે એનો ઉપયોગ નથી કરી શકતા. જો તમને ખબર હોય તો એનો ઉપયોગ કરી શકો, રાઈટ? એટલે આઈડેન્ટિફાઈ, શોધી કાઢો કે તમારી પોતાની સ્ટ્રેન્થ કઈ છે. તમારા મિત્રો અને તમારા દુશ્મનો એને વધારે ખબર હોય તમારી સ્ટ્રેન્થ, તમારા મિત્રોની બી ખબર હોય, તમારા દુશ્મનોની બી ખબર હોય. નેક્સ્ટ પ્લીઝ. કેટલાય આ શબ્દો સાંભળ્યો છે, જે નહીં સાંભળ્યો તો આજે સાંભળી લો. કાઈ અને ઝેન એ બે શબ્દો ભેગા થઈને કાઇઝેન બન્યું છે. ઝેન એટલે ગુડ અને કાઈ એટલે ચેન્જ. તો લોકોનું દિલ જીતવા માટે પરિવર્તન પણ લાવવું પડે, તમારી અંદર ચેન્જ લાવવો પડે, પોઝિટિવ ચેન્જ લાવવો પડે. તમે એક જ પ્રકારનું વ્યક્તિત્વ લઈને જે વ્યક્તિત્વથી પૃથ્વી ઉપર આવ્યા છો અને એ જ વ્યક્તિત્વમાં પાછા તમે જવાનો છો તો એ નહીં ચાલે. તમારે કંઈક પરિવર્તન લાવવું પડે, પોઝિટિવ ચેન્જીસ. તમે જે તમારું કામ કરતા હોય રૂટીન લાઈફમાં કે ઘરમાં જે કામ પ્રકારનું કામ કરતા હોય,
થોડા ઘણા નાના નાના ચેન્જીસ તમે લાવી શકો. દેટ ઇઝ કાઇઝન. આની બહુ અદ્ભુત હિસ્ટ્રી છે. તમે કદાચ કોઈ ગીત સાંભળ્યું હોય, રાજ કપૂરનું એક જૂના પિક્ચરનું ગીત, મેરા જૂતા હૈ જાપાની, સાંભળ્યું છે? અને એ ગીતની અંદર, એ પિક્ચરની અંદર રાજ કપૂરના જૂતા તે વખતે કેવા હતા? ફાટલા તૂટલા હતા ને. તો 1960s એટલે 60s ની અંદર જપાનનું જે આખું ઇકોનોમી હતી, અર્થતંત્ર લગભગ શેટર્ડ હતું, તૂટી ભાંગી ગયેલું હતું. કોઈ ત્યાંના પ્રોડક્ટ્સ વેચાતા નહીં હતા, ક્વોલિટી જેવું કંઈ હતું નહીં. વન ઓફ ધ મોસ્ટ ડેટર કન્ટ્રીઝ હતું, દેવાદાર હતું. અને પછી લગભગ 80s ની અંદર જપાન એ ક્રેડિટર કન્ટ્રી થઈ ગયું, લોકોને સામેથી ક્રેડિટ આપતું થઈ ગયું, પૈસા આપતું થઈ ગયું. તો 20-25 વર્ષની અંદર આટલું બધું મહાન પરિવર્તન કેવી રીતે આવી ગયું? તો આખા વિશ્વના લોકોને બહુ નવાઈ લાગી. એટલે એ લોકોએ શું કર્યું કે પોતાના દેશના ટોપ મોસ્ટ જે સાયન્ટિસ્ટ હોય, એન્જિનિયર્સ હોય, ડૉક્ટર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, એકેડેમિશિયન્સ હોય, એ લોકોની બધાની ટીમ બનાવીને જપાન મોકલી. એને કહ્યું તમે ત્યાં જાઓ, તમે અભ્યાસ કરો અને શોધી કાઢો કે જપાને 20-25 વર્ષમાં એવું તે શું કર્યું કે આખો કન્ટ્રી આટલો ભંગારમાંથી એકદમ બેસ્ટ થઈ ગયો. તો એ લોકોએ પાછા આવીને જે રિપોર્ટ આપ્યો, તે રિપોર્ટનો સાર જે છે તે આવ્યો આ છે કે તે વખતના જપાનની અંદર એક સામાન્ય લોએસ્ટ કાડરનો કોઈ વ્યક્તિ હોય, ત્યાંથી માંડીને ટોપ મેનેજમેન્ટના લોકો, એ બધાના મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગયું છે. કયું? તો કઈ વસ્તુ હું સારી રીતે કરી શકું, હું દિવસમાં જેટલું પણ કામ કરું છું એ બધામાં કઈ વસ્તુ થોડીક સારી રીતે કરી શકું. આપણે લાખો રૂપિયાનો ખર્ચો કરીને કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, કોઈ મશીન નથી લાવવાનું, પણ તમારી ડે ટુ ડે લાઈફ જે છે એમાં કયા નાના અવસ્થા પરિવર્તનથી તમે વધારે સારું કામ કરી શકો. તો એને એ લોકોએ નામ આપ્યું કાઇઝન. એમાં ઘણી બધી ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ને બધી એમાં આવી, પણ મૂળ જે છે એનું કાઇઝન છે. તો લોકોના દિલ જીતવા હોય તો આને પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દો. ચેન્જ પોઝિટિવ. નેક્સ્ટ પ્લીઝ. ઓબ્વિયસ નેટવર્ક. તમારે લોકોના દિલ જીતવા હોય તો તમારે લોકોને મદદ પણ કરવી પડે. મદદ તમે ક્યારે કરી શકો? તમારી પાસે નેટવર્ક હોય, તમારી પાસે એવા મિત્રો હોય કે જે તમને સપોર્ટ આપવા તૈયાર હોય, તમારે કહેવાથી બીજાને સપોર્ટ આપવા માટે તૈયાર હોય, રાઈટ? અને વી આર વેરી લકી. આપણે તો બહુ નસીબદાર છે કે આપણી પાસે સોશિયલ મીડિયા છે. આજથી 20-25 વર્ષ પહેલાં એ બહુ અઘરું કામ હતું, આજે અઘરું નથી. ટુડે વી હેવ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ છે આપણી પાસે. યુ કેન ક્રિએટ, તમે પોતાનું જાતે તમારું નેટવર્ક ક્રિએટ કરી શકો. આ બધી જે પ્રક્રિયા છે ને તે કોન્શિયસલી સભાનપણે કરવાની હોય, રાઈટ? અને પોતાના માટે છે, કારણ કે જે તમે લોકોને મદદ કરવા માટે તમારા નેટવર્કનો ઉપયોગ કરશો ને, તો એ સમયે તમારું પોતાનું નેટવર્ક પણ વિસ્તરી રહ્યું છે ને, એ પણ મોટું થઈ રહ્યું છે. તમે એ વ્યક્તિને તમારા નેટવર્કમાં જોડી રહ્યા છો, રાઈટ? અને ધીસ ઇઝ ધ ટાઈમ. આ જ એક સમય એવો છે અત્યારે કે જેમાં નેટવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. સફળતા અને ઇવન હેપીનેસ માટે પણ નેટવર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? નેક્સ્ટ પ્લીઝ. બધા આ સાંભળ્યું છે, આઈક્યુ બધાને ખબર હોય, ઇક્યુ, એસક્યુ. આઈક્યુ એટલે રેશનલ, વોટ આઈ થિંક, હું જે વિચારું છું, થિંક, એ મારો આઈક્યુ. દરેકનો આઈક્યુ અલગ અલગ હોય, રાઈટ? ઇક્યુ એટલે ઇમોશનલ, વોટ આઈ ફીલ, કયા પ્રકારની વસ્તુથી મારામાં કયા પ્રકારની ફિલિંગ્સ આવે છે, ઇક્યુ, રાઈટ? ક્વોશન બધા. અને સ્પિરિચ્યુઅલ, એમાં ઘણી વાર આપણને સવાલ આવે કે ભાઈ હુ એમ આઈ, વોટ એમ આઈ, વાય એમ આઈ, આવા બધા ક્વેશ્ચન આવે આપણને. તો એ બધાનું જે સ્પિરિચ્યુઅલ આપણા મગજમાં આપણે જવાબ તૈયાર રાખેલા જ હોય, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જવાબ તૈયાર કરતો હોય, અને એ તમારો એક એસક્યુ નક્કી કરે, સ્પિરિચ્યુઅલ પોર્શન નક્કી કરે. તો આ ત્રણ ક્યુ તો બધાને ખબર જ છે. હવે જો આપણે લોકોના દિલ જીતવા હોય તો આપણે એક સ્ટેપ આગળ જવું પડે. આટલા ક્યુ નહીં ચાલે. અને આટલા ક્યુથી એક સ્ટેપ આગળ કયું છે? તો એ છે હેપીનેસ પોર્શન. જો તમે તમારી જાતને હેપી નહીં રાખી શકો, લોકોને વ્યક્ત નહીં કરી શકો તમારી હેપીનેસ, તો તમે કોઈના દિલ જીતી નહીં શકો. કોઈનું, આપણે ગુજરાતીમાં પેલું કીધું ને કે દિવેલ પીધેલા મૂળાની જેમ બેઠેલો હોય, તો એની પાસે કોઈ જવાનું છે? ક્યારે નહીં જાય. એ દુઃખી છે તો એને રવા દે,
રાઈટ? સો તમારો પોતાનો હેપીનેસ કોશન્ટ એક લેવલ એ કેવી રીતે વધારવું, કેટલા બૂસ્ટર્સ છે એના માટે આપણી પાસે 3 કલાકનો બહુ સરસ પ્રોગ્રામ છે, જો કોઈ વાર શક્ય હશે તો આપણે કરીશું. હેપીનેસ બૂસ્ટર્સ, હેપીનેસ એક છે ને સ્ટ્રિંગ જેવું છે. અહીંયા માની લો કે આ એક પોલ છે ને આ એક પોલ છે, અને આ બે પોલની વચ્ચે એક દોરી લગાવી છે, દોરી. તો એ દોરી એ તમારું હેપીનેસનું લેવલ નક્કી કરે છે. ધારો કે અત્યારે તમારું લેવલ આ છે, તો રેગ્યુલર જો તમે હેપીનેસ બૂસ્ટર્સ આપ્યા કરો ને આમાં, તો એ તમારું લેવલ ઉપર આવે, પછી જરા વધારે ઉપર આવે. કોઈ ઘટના ખરાબ થાય તો એ નીચે બી આવે, પણ પછી પાછું તમારું આ લેવલ પર આવી જાય. તો આ જે ન્યુટ્રલ લેવલ છે એ દરેક વ્યક્તિનું અલગ અલગ હોય. એટલે તમે જોયું હશે તમારી આસપાસ, તમારી કંપનીમાં કે તમારી ઓફિસમાં અથવા તમારા ફેમિલીમાં અમુક વ્યક્તિ અમુક ચોક્કસ કાયમ દુઃખી જ હોય, એને ગમે તે થાય દુઃખી જ હોય. એને 15,000 ઇન્ક્રીમેન્ટ મળે, ખાલી 15,000 જ ઇન્ક્રીમેન્ટ મળ્યું. એટલે 15,000 તો લોકોનો પગાર નથી હોતો, તને 15,000 ઇન્ક્રીમેન્ટ મળ્યું તો હવે તો ખુશ થાય. પણ ઘણા એવા પરમનન્ટલી એ નેગેટિવ હેપીનેસ કોશન્ટ જ લોકોનું બોલવું હોય. સો ઇફ યુ વોન્ટ ટુ વિન, લોકોના દિલ જીતવા હોય તો હેપીનેસ કોશન્ટ વધારો કોન્શિયસલી. એના માટે ઘણા બધા બૂસ્ટર્સ છે, એ બધા બૂસ્ટર્સનો ઉપયોગ કરો. નેક્સ્ટ પ્લીઝ, એથિક્સ. કેટલા બધા વ્યક્તિઓ એવા હશે, તમારા ધારો કે એક પાર્ટનર છે, તમે બિઝનેસ સાથે કરો છો, તમે કોઈ અંડર ધ ટેબલ અમાઉન્ટ આપીને કોઈ ઓફિસમાં કામ કરવા માટે લાંચ આપીને કામ કરાવી દો, રાઈટ? અને જો તમારો પાર્ટનર એ તમારી સાથે સંમત નહીં હોય, એના એથિક્સ ના પડતા કે ના આવું કામ કરાય નહીં, તો એ વ્યક્તિનું દિલ તમે પરમેનન્ટ ગુમાવી દીધું છે. યુ વિલ નેવર, તમારું એનું ક્યારેય તમારું એ મેચ નહીં થશે તમારા દિલ બંનેના, રાઈટ? અને દરેક વ્યક્તિના પોતાના એથિક્સ ફિક્સ હોય, રાઈટ? નેક્સ્ટ પ્લીઝ, ખાપે ડીએમ. આ એક વર્ડ તમે ઘણીવાર કદાચ સોશિયલ મીડિયા પર જોયું હશે, ઘણા બધા પોસ્ટ એકબીજાને મોકલતા હોય. એનો અર્થ થાય છે સીઝ ધ મુમેન્ટ. અત્યારે જે મુમેન્ટ છે આ ક્ષણ એને પૂરેપૂરી માણી લો, કારણ કે લોકો પાસે હવે ટાઈમ નથી. લોકો દે વોન્ટ ટુ એન્જોય એવરી મુમેન્ટ, દરેકે દરેક ક્ષણનો ઉપયોગ કરવા માગે છે, અને પોઝિટિવલી, હેપીનેસ, રાઈટ? તો તમે એનો ઉપયોગ કરવાનો ચાલુ કરો, અને ઓટોમેટિક જેવા લોકો, એવા લોકો જે હશે જે લોકો ક્ષણને માણવામાં માંગતા હોય, તેનું તમે દિલ જીતી શકશો, રાઈટ? નેક્સ્ટ પ્લીઝ, હોલ્ડ યોર જજમેન્ટ. એટલે શું? મેં જોયું છે કે ઘણી બધી પરિસ્થિતિઓમાં તમે પોતે વિચારો કરો કે તમે લોકો વિશે અભિપ્રાય જે બાંધો છો ને, તે લગભગ પહેલી 2 કે 3 મિનિટમાં જ બાંધી લેતા હો છો. કોઈ પણ વ્યક્તિ વિશે તમારો અભિપ્રાય તમે પહેલી 2-3 મિનિટમાં જ બાંધી લેતા હો છો, બરાબર? અને ઘણીવાર ખોટો પણ હોય છે, પણ એ લાઈફ ટાઈમ તમે એને સાથે રાખો છો. એ રોંગ ડેટા તમારા મગજમાં ફીટ થઈ જાય છે. એટલે લોકોનું દિલ જીતવા માટે પહેલાં એને જાણો તો ખરા, અને જાણવા માટે તમારે ટાઈમ આપવો પડે, તમારે થોડી ઘટનાઓનો ઉપયોગ કરવો પડે, રાઈટ? તો હોલ્ડ યોર જજમેન્ટ. કોઈ પણ નિર્ણય પર તાત્કાલિક નહીં આવી જાઓ લોકોના વિશે, રાઈટ? સારો કે ખરાબ અભિપ્રાય પહેલેથી નહીં બાંધી દો, એવું એક સૂચન છે. નેક્સ્ટ પ્લીઝ, અંગ્રેજી ભાષામાં બહુ સરસ 2 વર્ડ્સ છે. એક છે સિમ્પથાઇઝ. સિમ્પથાઇઝ એટલે તમે સહાનુભૂતિ બતાવો. કોઈ વ્યક્તિ ધારો કે છે દુઃખમાં છે અત્યારે, તો આપણે એની સાથે સહાનુભૂતિ બતાવીએ કે તારી સાથે બહુ ખરાબ થયું, મને એનું બહુ દુઃખ છે, રાઈટ? તો એને સિમ્પથાઇઝ કહેવાય, આપણે એની પ્રત્યે સહાનુભૂતિ બતાવીએ છીએ. એનાથી તમારે દિલ નહીં જીતાય. તમે જ્યારે સિમ્પથાઇઝ કરો છો ત્યારે પેલા વ્યક્તિને ખબર છે કે ઠીક છે, તો અમારી પરિસ્થિતિ જેટલા કહેવાય આવ્યું છે, બરાબર છે? એ સોશિયલ રિક્વાયરમેન્ટ છે, એ સામાજિક આપણી જરૂરિયાત છે, એટલે તમે કરવા ગયા. એનાથી એક સ્ટેપ ઉપર, જ્યારે તમે એના, આપણે એમ કહીએ ને કે એના જોડામાં તમારો પગ જાય, તમે જ્યારે એનું દુઃખ ખરા અર્થમાં અનુભવો, એના દુઃખે તમે દુઃખી થાઓ રિયલ સેન્સમાં જેન્યુઇનલી, તો એને આપણે કહીએ એમ્પથાઇઝ. એટલે લોકોનું દિલ જીતવાનું સૌથી વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ ટૂલ્સ છે એ એમ્પથાઇઝ. એને જે ફીલ થાય એ તમે ફીલ કરો છો કે નહીં, એટલી સ્ટ્રોંગ તમારી સિસ્ટમ છે કે નહીં, રાઈટ? દેટ વિલ ડિસાઇડ યોર એમ્પથી. સોરી, અનુભૂતિ થાય, સમાન અનુભૂતિ. એટલે પહેલાંને જે અનુભવ થાય છે તમને પણ થાય છે,
રાઈટ? અને કોન્શિયસલી એટલે તમારે પ્રયત્ન નહીં કરવો પડે, એ ઓટોમેટિક જ થવું જોઈએ. અને જ્યારે એ હદ સુધી તમે સેન્સિટિવ, બેસિકલી ઇટ ઇઝ સેન્સિટિવિટી, તમે કેટલા સેન્સિટિવ છો એ લોકોના પ્રત્યે, રાઈટ? દેટ ઇઝ એમ્પથી, એમ્પથાઇઝ. અને લાસ્ટ, પછી આપણે ક્વેશ્ચન આન્સર લઈશું, સમય હશે તો. પુટ થિંગ્સ ટુગેધર, એટલે આપણે કેટલી, જે અત્યાર સુધીમાં 20 જે કીઝની વાત કરી, 20 કીઝ, અને મેં તમને કીધું કે દરેકે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારની કી લાગશે. કોઈનું દિલ જીતવા માટે તમારે ઇન્ફોર્મેશન આપવી પડશે, કોઈને તમારે એમ્પથાઇઝ થવું પડશે, સહાનુભૂતિ એ અર્થમાં, કેટલાકને તમારે નોલેજથી ઇમ્પ્રેસ કરવો પડશે એનું દિલ જીતવા માટે, કેટલાકને તમારે નેટવર્કથી હેલ્પ કરવો પડશે. તો આ અલગ અલગ પ્રકારની બધી કીઝ છે, એ બધાને તમારે ભેગી કરવાની છે, પુટ થિંગ્સ ટુગેધર. એટલે એ પણ એક આવડત છે કે તમારે કયા વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું, કઈ વસ્તુનો ઉપયોગ કરવો, રાઈટ? દેટ ઇઝ પુટિંગ થિંગ્સ ટુગેધર. યસ, એકવાર લિસ્ટ જોઈ લઈએ ફરીથી, વંચાય છે પાછળથી? એ તો આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ. ઓકે, નાવ આઈ વોન્ટ યુ ટુ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ બધા અત્યારે ભૂલી દીધો, કારણ કે આ તો એટલા માટે મેં લખ્યું છે, કદાચ સમય નહીં રહીને પ્રશ્ન પૂછાય જ ને એવું થાય તો યુ કેન આસ્ક મી વાયા ઇન્ટરનેટ ઓલ્સો, ઓર યુ કેન ફોન મી, મેસેજ મી, રાઈટ? પણ અત્યારે આપણી પાસે સમય હોય તો આપણે ક્વેશ્ચન લઈ લઈએ, રાઈટ? ઓકે, તમારે કંઈ પણ પ્રશ્ન હોય બને ત્યાં સુધી બ્રીફમાં 3-4 લાઇનમાં કહી શકો. એની ક્વેશ્ચન અથવા કોઈ શેર કરવું હોય એક્સપિરિયન્સ, આમાંથી કોઈ કોઈ કી વાપરી હોય અને કંઈક પરિણામ આવ્યું હોય. યસ પ્લીઝ. આપણે કોઈ પણ ના મગજમાં એકવાર નેગેટિવિટી ઘૂસી જાય પછી નીકળે નહીં એના માટે. યસ, ફાઇન. પહેલી વાત તો એ કે નેગેટિવિટી ક્યાં ઘૂસી ગઈ છે, એનામાં કે આપણામાં, રાઈટ? મેં તમને આ પ્રેઝન્ટેશન બનાવવા પહેલાંની વાત નથી કરી, એ હું તમને કહી દઉં, એટલે એનાથી વધારે સ્પષ્ટતા થશે. હવે જ્યારે મંથન સાથે અમારી વાત થઈ કે આ ટૉપિક પર આપણે પ્રેઝન્ટેશન કે ચર્ચા આપણે કરવાની છે, તો એમાં બે રીતે હું બનાવી શકતો પ્રેઝન્ટેશન. એક પ્રેઝન્ટેશન કે જે મારી પાસે હજારો બુક્સ પડેલા છે, એમાંથી 4-5 ફેમસ બુક્સ લઈ લઉં અને એમાંથી અમુક ટૉપિક્સ લઈ લઉં. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ છે, કે હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ, હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ્સ, એવી બધી જાણીતી ઘણી બધી બુક્સ છે. એમાંથી હું રેડીમેડ લઈ શકતે અને બનાવી શકતે. અને બીજી એક પદ્ધતિ એવી છે કે એ બધી બુક્સને સાઇડ પર રાખો, તમારા જીવનમાં તમે શું કર્યું છે એને ધ્યાનમાં રાખીને તમે બનાવો. તો આઈ હેવ ફોલોડ ધ સેકન્ડ પાર્ટ, મેં જાતે બનાવ્યું છે, રાઈટ? અહીંયા જે મેં માહિતી આપીને બધી, ધીસ આર બેઝડ ઓન માય ઓન પ્રેમિસિસ, એટલે મારા પોતાના અંગત દૃઢ નિર્ણયોના આધાર પર બનાવી છે, રાઈટ? તો મારું એવું માનવું છે કે નેગેટિવિટી એ સામેના કરતાં આપણામાં વધારે હોવાની સંભાવના છે. અને બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે કેટલાક વ્યક્તિઓ આ પૃથ્વી પર એવા છે કે જેને તમે ક્યારેય બદલી શકવાના નથી, ક્યારેય કોઈ પણ રીતે બદલી શકવાના નથી. તો એવી પરિસ્થિતિમાં શું કરવું, રાઈટ? તમારો ક્વેશ્ચન એ છે કે આવું હોય તો શું કરવું. તો એના માટે તમે 3 વસ્તુ તમારે યાદ રાખવાની, 3 A's જેને આપણે કહીએ, એ સાયકોલોજીમાં એને 3A ફોર્મ્યુલા કહેવાય, એટલે લેટર A ઇંગ્લિશમાં છે ને, તો 3A આવે. પહેલું છે એક્સેપ્ટ, હોલ હાર્ટેડ એક્સેપ્ટન્સ, જે છે તે સ્વીકારી લો. આ વ્યક્તિ નેગેટિવ છે, વાંધો નહીં, સ્વીકારી લો. ઘણીવાર તમે એને બદલી નહીં શકો, તમારા ઘરનું કોઈ સભ્ય હોય નકારાત્મક હોય, તમારો બોસ હોય ધારો કે નેગેટિવ હોય, તમે એને શું કરો, થાય કંઈ? તમારે એને સંપૂર્ણ હોલ હાર્ટેડલી સ્વીકારી લો, એટલે પહેલું એ છે સ્વીકૃતિ. ગુજરાતી, મારું ગુજરાતી પણ સારું થઈ રહ્યું છે. સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ, ટોટલ હોલ હાર્ટેડ એક્સેપ્ટન્સ. પછી બીજું એક છે અડેપ્ટ. અડેપ્ટ એટલે તમારી જાતમાં એવા પરિવર્તન લાવો કે તમે કોન્ફ્લિક્ટમાં જ નહીં આવો એ વ્યક્તિથી. તમે એને બદલી શકો નથી તો એને અવોઇડ કઈ રીતે કરી શકાય, એની રિક્વાયરમેન્ટ્સ કઈ છે, તમારી કઈ છે, જુઓ. અને બને ત્યાં સુધી તમારી જાતને અડેપ્ટ કરો. અડેપ્ટ એટલે ચેન્જ. ઇનફેક્ટ માણસ જાતનો જન્મ જ જે થયો છે, માણસ ક્યારે બન્યો, કેવી રીતે બન્યો, એ ચેન્જ થઈને જ ને,
ડાર્વિનનો તમે ઉત્ક્રાંતિવાદ વાંચ્યો હોય તો માણસ માણસ કેવી થયો, એ ચેન્જથી જ ને, રાઈટ? સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે હતા. તો અડેપ્ટ, પહેલું હતું એક્સેપ્ટ, પહેલાં એને એક્સેપ્ટ કરી લો હોલ હાર્ટેડલી, નેગેટિવિટી કાઢી નાખો બધી. કારણ કે નેગેટિવિટી જે છે ને એ કાદવ લઈને કોઈને મારવા જેવી છે. તમે કાદવ લો અને કોઈની પર ફેંકો તો પેલા માણસ પર તો જાય નહીં જાય કદાચ, પણ તમારા હાથમાં તો આવી જ ગયો, રાઈટ? સો નેગેટિવિટી ઇઝ ઓલવેઝ લાઈક દેટ મડ, એ કાદવ જેવી છે, એ કાઢી જ નાખો. કારણ કે તમારી નેગેટિવિટીથી એને નુકસાન થાય કે નહીં થાય એ તો સેકન્ડરી છે, પણ તમને જ પહેલાં નુકસાન થશે, એટલે એને ઇગ્નોર કરી દો. સો ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટ, સેકન્ડ ઇઝ અડેપ્ટ, ચેન્જ યોર સેલ્ફ, ચેન્જ યોર બિહેવિયર, ચેન્જ યોર પેટર્ન, ચેન્જ યોર સ્ટાઇલ, ચેન્જ યોર થોટ્સ, એટલે અડેપ્ટ. અને થર્ડ જે છે તે એક્ટ, કોન્શિયસ એવા એક્ટ કરો કે તમે એ નેગેટિવને અવોઇડ કરી શકો, નુકસાન થતું બચાવી શકો, રાઈટ? એને બદલવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરતા, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઘણા બધા વ્યક્તિઓ એ બદલી શકાય એવી કેટેગરીમાં નથી આવતા, એ લોકો પથ્થરના બનેલા હોય, સ્ટેચ્યુ એકવાર બની ગયું હોય પછી એનું કંઈ થાય નહીં. એની અધર યસ, ફક્ત જે સબ્જેક્ટ પર આપણે જઈ રહ્યા છે એ સબ્જેક્ટ પ્રમાણે નહીં, પણ એક નોર્મલ ક્વેશ્ચન. અહીં આવનારા ઘણા લોકોમાંથી અમુક જણાએ પાસ્ટમાં આ ક્વેશ્ચન કર્યો હતો, આઈ એમ નોટ શ્યોર કે અત્યારે અહીંયા પ્રેઝન્ટ છે કે નથી. ઘણા જણનું પૂછવું એ છે કે જ્યારે તમે અહીં ઊભા છો એઝ અ સ્પીકર તરીકે, આજે આજના કી નોટ સ્પીકર જે કહેવાય, તો કી નોટ સ્પીકર તરીકે આજે તમે ઊભા છો, તો આજે તમારું જે આ લોકોએ એટલે ઓડિયન્સ તરીકે અમે જે સ્વીકૃતિ કરી, તો એની પાછળ અમારા લોકોના ઘણા બધા કોન્સેપ્ટ હોય છે. કારણ કે તમારું જ્યારે ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થયું ત્યારે ઘણા જણે ગૂગલ કર્યું કે ભાઈ હુ ઇઝ મિસ્ટર ધર્મેન્દ્ર સિંહ. એના પરથી જે ઇમ્પ્રેશન બનાવી છે, લખે છે કે ભાઈ ઇઝ અ ફાઉન્ડર ઓફ લિંગો અને PhD ઇન ઇંગ્લિશ. એના કારણે અમારા મગજની અંદર ઘણા બધા લોકોને એક એ થાય કે યસ, વી આર ગોઈંગ ટુ લિસન અ સમવન જેની પાસે ઘણું બધું જ્ઞાન અને એક્સપિરિયન્સ સાથે અહીંયા આવે. આમાંથી ઘણા બધા લોકો એમ ઈચ્છે છે કે પોતાને સ્પીકર બનવું છે, એમની પાસે ભાષા છે, એમની પાસે કોન્ફિડન્સ છે બોલવા માટેનું, પરંતુ કંઈક ઘટે છે કે કેવી રીતે શરૂઆત કરવી, કેવી રીતે બોલવું. તો એના ઉપર અમને થોડુંક શોર્ટમાં સમરાઈઝ કરીને કે આ રીતે પ્રિપરેશન, પોતાની રીતે કઈ રીતે પ્રિપરેશન કરવી. શ્યોર, થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન. આવો ક્વેશ્ચન પૂછેલો મને બહુ આનંદ થાય. કેમ? કારણ કે મને જવાબ ખબર છે, રાઈટ? આપણે જઈએ 1994માં એક સુરતની અંદર એક સ્પીકિંગ કોન્ટેસ્ટ હતી. આપણે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સ છે ને, સ્ટર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, તો એમાં એક કોમ્પિટિશન હતી. અને એનું એ કોમ્પિટિશનમાં ઘણી બધી કંપનીઓમાંથી બધા પ્રતિનિધિઓ આવ્યા હતા અને એ લોકોએ બોલવાનું હતું. તેમાં એક વ્યક્તિએ પાર્ટ લીધેલો અને એનો વિષય હતો રાજકારણ અને સહકારી પ્રવૃત્તિ. તે વખતે સહકારી પ્રવૃત્તિ પર બહુ જ ચર્ચા ચાલતી હતી. તો સ્પીકર્સ બધા એક પછી આવી ગયા અને એ વ્યક્તિનું પણ નામ બોલાવ્યું, એટલે ભાઈ સ્ટેજ પર ગયા અને એમણે સ્પીચ સ્ટાર્ટ કરી. હવે એ સ્પીચ સ્ટાર્ટ કરતાં પહેલાં એમણે, હું એનો સાક્ષી છું કે ભાઈએ 25-30 વાર ગોખેલી હતી, એના ફેમિલી મેમ્બર્સની સામે બોલેલી હતી, લખીને તૈયારી કરી હતી, પરફેક્ટ સ્પીચ તૈયાર હતી, કોઈ પ્રોબ્લેમ નહીં. અને પછી એ દિવસે, સ્પર્ધાના દિવસે એનું નામ બોલાવ્યું, એ સ્ટેજ પર ગયા અને પહેલું વાક્ય બોલ્યા. અને એ પહેલું વાક્ય એવું હતું, થોડુંક રમૂજી હતું, એ મને હજુ યાદ છે એ વાક્ય. એમણે કહ્યું કીધેલું સહકારી રાજકારણ એટલે કોઈ પણ કારણ વગર આપણી પર રાજ કરે તે, આ એનું પહેલું વાક્ય હતું કે રાજકારણ એટલે કોઈ પણ કારણ વગર આપણી પર રાજ કરે તે. હવે તે વખતે ઓડિયન્સને એ વાક્ય બહુ ગમી ગયું, કારણ કે એની આગળ બધા એટલા બોરિંગ લેક્ચર આવી ગયેલા હતા, એટલે આ વાક્ય આવ્યું એટલે બધા એકદમ ખુશ થઈ ગયા, તાળી પાડવા લાગ્યા. અને જે હોહા થઈ તાળી પડી એમાં પેલા ભાઈ એનું આખું લેક્ચર ભૂલી ગયા.
અને બધી મહેનત પાણીમાં ગઈ અને આવીને બેસી ગયા પોતાની જગ્યા પર. અને ત્યાર પછી બરાબર એક વર્ષ પછી એવી જ બીજી એક સ્પર્ધા સુરત લેવલ પર થઈ અને એમાં બેસ્ટ સ્પીકર ઓફ ધ યરનો એવોર્ડ એમને મળ્યો બીજા જ વર્ષે. અને એવોર્ડ આપનાર કોણ હતા? એ આપનાર વ્યક્તિ હતા એ જેસિસ ક્લબ. એમાં સુપર સ્પીકર ઓફ ધ યરનો એવોર્ડ નિખિલ મુદ્રાસીએ આપ્યો હતો. અને એવોર્ડ લેનાર તમારી સામે ઊભા છે હમણાં. તો પહેલો જ તો રૂલ કયો કે નિષ્ફળ થવા માટેની તૈયારી. પબ્લિક સ્પીકિંગમાં મોટે ભાગના વ્યક્તિઓ નિષ્ફળ થવા તૈયાર નથી. આપણને આપણી ઇમેજ પર એટલો બધો ગર્વ હોય એટલે ઇમેજ આપણે તોડવી નથી. પણ જો તમારે પબ્લિક સ્પીકિંગ કરવું હોય તો ઇમેજ તોડવા માટે તમારે તૈયાર થવું પડે. ભૂલો કરવા માટે બોલો ગમે તે થાય, રાઈટ? એક્સેપ્ટ યોર સેલ્ફ. અને બે સિદ્ધાંતો જે હું નોર્મલી બધા લેક્ચરમાં કહેતો હોઉં છું આવા પ્રકારના, ઇનફેક્ટ આ બે જે વસ્તુ જે છે ને કદાચ આજની મારી ભેટ તરીકે સ્વીકારી લો. આ છેલ્લા આગળનું બધું ભૂલી જાઓ તો વાંધો નહીં, પણ આ બે વસ્તુ મારી સ્વીકારી લો. એ હેપીનેસ માટે પણ છે અને દરેકે દરેક ક્ષેત્રમાં તમારા લાઈફમાં એ કામ લાગી ગયું છે. પહેલું છે સો વોટ. કોઈ પણ પરિસ્થિતિ ગમે એવી ખરાબ આવે સો વોટ. ઘણીવાર પેરેન્ટ્સ અમારી પાસે આવે ને કે મારા છોકરાને આ નથી આવડતું, તે નથી આવડતું, અને આમ કરો તેમ કરો, પછી તો નાપાસ થશે તો શું થશે? મને સો વોટ. એમ કે જોબ નહીં મળશો, અરે સો વોટ. એમ કે સારી છોકરી નહીં મળે કે સારો પતિ નહીં, સો વોટ. એને ફોરેન જવા નહીં મળે, અરે સો વોટ. બટ એ પૈસા નહીં કમાશે, સો વોટ. એટલે ગમે તે પરિસ્થિતિમાં સો વોટ એ મગજમાં ફિટ કરી દો. તો તમારો જે ફેલિયરની ફિયર ઓફ ફેલિયર કહેવાય ને, જે નિષ્ફળતાનો ભય, એ પરમેનન્ટ દૂર થઈ જાય. સો વોટ. આજે હું બોલું છું, ધારો કે લોકો મને ટામેટા આપે, કંઈ નહીં, ઘરે જઈને શાક બનાવી દેવાનું, રાઈટ? સો વોટ. સો ફર્સ્ટ ઇઝ સો વોટ, એન્ડ સેકન્ડ ઇઝ નાવ વોટ. હવે તમે એકવાર ચેલેન્જ તરીકે એને સ્વીકારી લીધું કામને, તો હવે એના માટે જેટલી તૈયારી કરવી પડે એ બધી કરવી પડે. પછી એમ નહીં કે ભાઈ ફેલ થવાનું, સો વોટ, નો. યુ હેવ ટુ પુટ ઇન યોર બેસ્ટ. તમારે પ્રયત્ન તો 100% જ કરવાના, પછી જે બી રિઝલ્ટ આવે સ્વીકારી લેવાનું. સો વોટ અને નાવ વોટ, આ બે એક વસ્તુ જરૂરી છે. અને ભાષા એક અગત્યનું એક સાધન છે, ટૂલ છે. લેંગ્વેજ ઇઝ અ ટૂલ. એને જેટલું શાર્પન કરો ને, અને મારો વ્યક્તિગત અનુભવ તો એમ કહે છે કે તમારા જીવનમાં જે બધી હેપીનેસની વાત કરે ને, હેપીનેસ લેવલની વાત કરી લઈ, તો આ હેપીનેસનું લેવલ જે છે એ ભાષાની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, પ્રોપોર્શનલ છે. કોઈ પણ ભાષા હોય, તમારી ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, પંજાબી, ઉર્દુ હોય, ઇંગ્લિશ હોય, જેટલી ભાષા પરનું એટલે ભાષા પરનું પ્રભુત્વ તમારું જેટલું વધારે હશે ને, એટલી સંભાવનાઓ તમારી હેપી થવાની વધી જશે. અત્યારે હું મારી વ્યક્તિગત વાત કરું તો હું છેલ્લા લગભગ 25-1 વર્ષથી અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરું છું, અત્યારે પણ કરું છું, વિદ્યાર્થી છું. તો જેટલી મને ભાષા વધારે આવડે છે ને, એટલું મારું હેપીનેસ લેવલ, હું લગભગ પરમેનન્ટ હેપી છું. મારી સાથે ઘણા વખતથી, રમેશભાઈ કેટલા વર્ષથી સંકળાયેલા છો તમે? 15-1 વર્ષથી, રાઈટ? મને ક્યારે તમે દુઃખી જોયો, રડતો જોયો, કે કોઈની અનનેસેસરી ટીકા કરો જોયો? ક્યારેય નહીં. એ આવી જ નહીં, જરૂર નહીં પડે. આપણે ભાષામાંથી એટલું બધું મળતું હોય ને કે આપણે હંમેશા પોઝિટિવ લઈએ. મને એમ જ લાગે કે આઈ એમ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. મારે કોઈ એટલે નેગેટિવલી નહીં પાછું, એવું નથી કે બીજા બધા તદ્દન નીચા છે, પણ હું મારાથી બની શકે એટલી હું પ્રયત્ન કરું છું અને એ લેવલ પર આમાં તૈયાર છું. એટલે ભાષા તમે સુધારવા પ્રયત્ન કરો જેટલો પણ. એમાં શબ્દભંડોળ પણ આવે અને વ્યાકરણ પણ આવે અને ઉચ્ચાર પણ આવે, બધું જ આવે. અને ઇંગ્લિશમાં જો ખાસ તમે જાઓ તો બહુ સંભાળવું પડે પાછું. એમાં સેમ એન્ડ શેમ આર નોટ ધ સેમ, રાઈટ? સુરતમાં તો આપણને બહુ જ સમસ્યા છે સ અને શની. હમણાં એક ચેમ્બરમાં એક પ્રોગ્રામમાં મારે બોલવું નહીં, રેકોર્ડિંગ થાય એટલે બોલવું નહીં જોઈએ મારે, ચેમ્બરમાં નહીં પણ બીજી એક જગ્યા પ્રોગ્રામમાં એડિટ કરી લેશું આપણે. એક પ્રોગ્રામ આવો હતો અને બધી જ ચેર ઓક્યુપાઈડ થઈ ગયેલી અને મારી બાજુમાં એક ખુરશી ખાલી હતી. તો એક ભાઈ આવ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ, 25-30 હજારનો સૂટ કરીને આવ્યા અને અફલાતુન પેલા હીરો પહેરે એવા સ્પેક્સ પહેરીને આવ્યા અને મને એમ કેન આઈ શીટ હિયર, કેન આઈ શીટ હિયર એમ કીધું. એટલે મેં મનમાં કીધું કે તમારે જે કરવું હોય તે કરો, હું મારી જગ્યા બદલી કાઢું છું.
અને ભાષા પાછી એવી વસ્તુ છે કે તમને ઘણીવાર ખબર જ નહીં પડે કે લોકો કયા પ્રકારની અસર લઈ જાય છે. ઘણીવાર લોકો મનમાં હસી રહે તમને કહે પણ નહીં ને. અને દરેકે દરેક ભાષામાં એટલી બધી લાક્ષણિકતા હોય. ગુજરાતીમાં પણ છે, મને ગુજરાતી પણ બહુ પ્રિય છે. અને રમેશભાઈ તો 50-60 એક્ઝામ્પલ આપી દેશે ગુજરાતીમાં. ગુજરાતીની અંદર સુવાક્ય એટલે કેવું વાક્ય? સુવિચાર એટલે સારો વિચાર. સુકન્યા એટલે કેવી કન્યા? પણ વર સારો હોય તો સુવર કહેવાય નહીં કહેવાય. એટલે દરેક ભાષામાં એવી લાક્ષણિકતા. તમારે જો પબ્લિક સ્પીકર થવું હોય તો હ્યુમર ક્રિએટ થાય એવી રીતે તમારે ભાષાને શીખવી પડે, ગુજરાતી ઇંગ્લિશ મરાઠી. અને ડેટા, આજનો જમાનો એવો છે કે તમે ડેટા વગર નહીં ટકો. તમારી પાસે માહિતી તો જોઈએ, ઓથેન્ટિક માહિતી જોઈએ. હું એમ કહું કે સુરતમાં રોજ 20 વ્યક્તિઓ આત્મહત્યા કરે છે, તો તમે મારો કોલર પકડીને પૂછો ને કે કોણે કીધું ભાઈ, તમારો સ્ત્રોત કયો છે માહિતીનો, વોટ ઇઝ ધ સોર્સ ઓફ યોર ઇન્ફોર્મેશન. ડેટા વગર નહીં ચાલે. આજે હું કંઈ પણ માહિતી ખોટી આપું ને તો ફરક પેલા ભાઈ છે ને, શું નામ તમારું? નિહાર. નિહાર તરત ગૂગલ કરીને જોશે કે સાહેબ કહી છે બરાબર છે કે નહીં, રાઈટ? એટલે આજની તારીખમાં હવે બ્લફિંગ નહીં ચાલે. પબ્લિક સ્પીકિંગની અંદર હવે બહુ બદલાઈ ગયું છે, બ્લફિંગ નહીં ચાલે. હું એમ કહું કે મોનક બટરફ્લાય પેલો જેને જોશે કે હા ખરેખર એવું છે કે નહીં, રાઈટ? અમારે શિક્ષકોને તો બહુ તકલીફ થઈ ગઈ, બહુ સાચવું પડે. હા, ચાલુ ક્લાસે જ જોઈ લે, રાઈટ? અને એક રીતે બહુ સારું થયું છે, બહુ સારું થયું છે. શિક્ષકો વધારે સજ્જ થતા થયા, અને એટલીસ્ટ એ લોકો એવું કહેતા થયા કે મને ખબર નથી. પહેલાં તો કોઈ પણ કંઈ પણ પૂછે ને, કોઈ પણ કહી દે, એને બિચારા વિદ્યાર્થીઓ આખી જિંદગી સ્વીકારી દે. અને દરેક ભાષાની અંદર એટલી બધી આંટી ગૂંટીઓ આવતી હોય કે બધી તમને નહીં ખબર હોય, સ્વીકારી લેવું પડે. કેટલા આમાં પબ્લિક સ્પીકર થવું છે તમારામાંથી? સ્ટેજ પર બોલવાની ઈચ્છા કેટલાની છે? આટલાની છે? આગળ બોલ્યા છો સ્ટેજ પર? નહીં બોલ્યા હોય તો તમારા ઘરનાને ત્રાસ આપવાનું સ્ટાર્ટ કરી દો. 2-5 જણાને કહેવાનું કે સામે ભરાઈ જાઓ અને બોલવાનો પ્રયત્ન કરો. અને બીજી એક, હમણાં છેલ્લા કેટલાક સમયથી પબ્લિક સ્પીકિંગમાં હું પણ ઘણા વર્ષોથી કામ કરું છું, અને ખાસ કરીને પ્રેઝન્ટેશન સ્કિલ્સમાં. કોર્પોરેટ ટ્રેનિંગમાં અમે પ્રેઝન્ટેશન સ્કિલ્સના વર્કશોપ આપીએ, તો ત્યાં એ લોકોને અમે હું એક બીજી ટેકનિક આપું છું કે ધારો કે તમારે પબ્લિક સ્પીકિંગ કરવું છે, પણ સ્પીકિંગ કર્યા પહેલાં અઘરું પડે, તો તમે પરફોર્મન્સથી સ્ટાર્ટ કરો. પરફોર્મન્સથી. પરફોર્મન્સ એટલે શું? કે તમે એક ગીત સંભળાવો. કારણ કે અલ્ટિમેટલી લોકોની આંખો જોવાની એ તો કોમન જ છે. સ્ટેજ ફિયર તમારો દૂર થઈ જાય. તમે પરફોર્મન્સ આપો, પછી પરફોર્મન્સમાં પહેલાં ગીત હોય કે જોક હોય, કોઈ કોઈ વાર્તા હોય, અથવા કોઈ પેરેગ્રાફ આખો નાખો, ગોખી નાખો. મેં કર્યા છે, અને એ પેરેગ્રાફ મને આજે પણ યાદ છે. ધ વન્ડરલેન્ડ ઓફ બુક્સ બાય જવાહરલાલ નહેરુ. વાય ડઝ વન રીડ બુક્સ? અલ્ટિમેટલી ઇટ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ લાઈફ. Our individual experiences are narrow, but books give us the experiences of others, often the wisest of their generation, and lift us out of our errors. આ પેરેગ્રાફ આખો આખો પેસેજ છે ને, 2-3 મિનિટનો આખો મેં ગોખેલો છે. ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડે તો ભૂલી જાઉં. તો આવી રીતે કેટલાક પરફોર્મન્સીસ તૈયાર કરો, ટ્રાય કરો, લોકોને ત્રાસ આપો હસતા હસતા, અને પછી તમે રિયલ તમારા આઉટ સ્પીકિંગ પર જાઓ. આઈ હોપ આઈ હેવ આન્સર્ડ પાર્ટલી. એની અધર ક્વેશ્ચન? આપણે સમયમાં 5-1 મિનિટ છે, 10 મિનિટ. કોઈ તમારે શેર કરવું હોય, કેવું હોય? યસ, આટલું સરસ સ્માઈલ છે એટલે શેર પણ કરી દો હવે કંઈક. કાઇઝન, હા, કાઇઝન છે ને એક ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમનો એક ટાઇટલ છે. એની અંદર પાછી ઘણી બધી આવે. એનું મૂળ એક જ છે કે જો સમાજનો દરેકે દરેક વ્યક્તિ જે પણ કામ કરતો હોય, પછી એ મોચી હોય કે સુથાર હોય કે હીરા ઘસવાનું કામ કરતો હોય કે ઓફિસમાં વર્ક કરતો હોય, એ જો એમ માને કે હું જે કરું છું તે બેસ્ટ જ છે, તો સમાજ ક્યારેય આગળ નથી આવવાનો. એટલા માટે કે કાઇઝનના મૂળમાં શું છે કે દેર ઇઝ ઓલવેઝ અ બેટર વે ટુ ડૂ વોટ યુ હેવ બીન ડુઈંગ. એનું ગુજરાતી કે તમે જે પણ કામ કરી રહ્યા છો મહિનાઓથી વર્ષોથી, એ થોડું વધારે સારી રીતે કરી શકાય છે, એ જો તમે સ્વીકારો તો એ કાઇઝનનો મતલબ છે.
એનો અર્થ એમ થયો કે તમારે હવે એનાલિસિસ કરવી પડે. તમે જે કામ કરો છો ડેલી એનું તમારે પૃથક્કરણ કરવું પડે કે દિવસમાં તમે કેટલા કલાક શું કરો છો, ક્યાં કઈ જગ્યાએ કરો છો. એક સાદું એક્ઝામ્પલ આપું, મારી પોતાની લાઈફમાં હું પહેલાં થોડોક ડિસઓર્ગેનાઇઝડ હતો, ખાસ કરીને બધી વસ્તુઓ પેન પેપર પેન્સિલ આ તે બધું એ બધું સ્કેટર્ડ મોટે ભાગે રહેતું હતું. છેલ્લા લગભગ 10 વર્ષથી મને થોડીક એવી સારી આદત પડી છે કે મને ખબર છે કે મારી આ વસ્તુ ક્યાં છે, મને ખબર છે. તો એ યોગ્ય જગ્યા હું મૂકતો હતો અને અમુક મેં સિક્રેટ જગ્યા છે, મને એને કદાચ મારી વાઇફને જ ખબર હોય કે અમુક જગ્યા હું પેન મૂકી રાખું પેન્સિલ, કારણ કે મને એટલા બધા વિચારો આવે છે. તમે કહો કે મેન્ટલી હું થોડો પ્રોબ્લેમવાળો કેસ પણ હોઈ શકું, પણ મને એટલા બધા વિચારો આવે ને એ જો વિચાર તરત નોંધી નહીં લઉં ને તો એ ચાલ્યો ગયો. એટલે મેં મારા ઘરમાં અમુક જગ્યાએ પેન્સિલ પેન એવું મૂકી રાખ્યું છે. એટલે પહેલાં એ બધા વિચારો વેસ્ટ જતા હતા, હવે હું લખી રાખું છું. તો એક નાનું વસ્તુ છે, એમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કંઈ કર્યું નથી. તો આવા નાના નાના પરિવર્તનો તમારે લાવી શકાય તમારી પોતાની લાઇફસ્ટાઈલમાં. તમારે કોઈને કહેવાની પણ જરૂર નથી. આઈડિયલી કંપનીઓમાં જે થાય છે ને, 1991ની અંદર લાર્સન એન્ડ ટોબ્રો હઝીરાની અંદર ફર્સ્ટ ટાઈમ આ કાઇઝન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. તો તે વખતે આઈ વોઝ અ પાર્ટ ઓફ ઇટ. તો તે વખતે અમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાંથી બધા એક એક વ્યક્તિ લઈને ટીમ બનાવેલી હતી. અને એમાં તમારે શું કરવાનું કે એવરી વીક અઠવાડિયે એકવાર એ ટીમ ભેગી થાય અને ટીમમાં દરેક વ્યક્તિ પોતે પોતાની લાઈફમાં કે વર્ક પ્લેસ પર જે પણ ઇમ્પ્રુવમેન્ટ કર્યું હોય એ તમારે શેર કરવાનું, માત્ર શેર કરવાનું. કોઈ ફીડબેક નહીં, કોઈ બીજી કંઈ જ વાત નહીં, કોઈ વાંધો પણ નહીં કાઢે કંઈ. તમારે માત્ર બીજાના ઇમ્પ્રુવમેન્ટ સાંભળવાના અને એમાંથી તમને એમ લાગે કે હા આ પણ હું કરી શકું, એમ શું મારા માટે પણ એપ્લિકેબલ, તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. અને નેક્સ્ટ કેઝનમાં તમારે કહેવાનું કે મેં આની પાસે શીખ્યો અને મેં આ ઇમ્પ્લિમેન્ટ. તો વિચાર કરો કે જો તમે આટલા જેટલા પણ વ્યક્તિઓ છો બધા જ તમારી લાઈફમાં થોડા થોડા ઇમ્પ્રુવમેન્ટ કરે અને એવી રીતે બધા જ સમાજના કરતા થઈ જાય તો ક્યાં જઈને ઊભો રહેશે દેશ, કે મેનકાઇન્ડ ક્યાં જઈને ઊભો રહેશે. અત્યારે એ છે, ઘણા બધા વ્યક્તિઓ ઓલરેડી કરતા જ હોય છે, એવું નથી કે નથી કરતા, પણ એને થોડું મોર સિસ્ટમેટિક રેગ્યુલર ઇમ્પ્લિમેન્ટ. બીજી જે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ છે એ બધી ટેકનિકલ છે. ધારો કે સિક્સ સિગ્મા તમે લો તો એ બધું ટેકનિકલ છે, પણ આ તો કેવું છે કે એવરી વન કેન ડુ ઇટ, એની વન કેન ડુ ઇટ એટ એની લેવલ કેન ડુ ઇટ. કાઇઝનની સફળતા પાછળનું એક મોટું કારણ કયું છે કે જે મને એલએનટીમાં હું જ્યારે કામ કરતો હતો એઝ એન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, મેન્ટેનન્સ એન્જિનિયર હતું, તો એ વખતે જે ટ્રેનિંગ માટે આવ્યા ને તેમણે પહેલું જ વાક્ય કીધેલું કે કાઇઝન એ તમારી કંપની માટે નથી, એ તમારા માટે છે. અને જેટલા પણ લેક્ચર્સ આપ્યા ને એમણે હંમેશા વ્યક્તિને જ એમણે એડ્રેસ કર્યું છે કે તમે લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના એમ્પ્લોય તરીકે નહીં, પણ તમે તમારી જાત પર વિચારો કરો. એટલે હું જે 3-4 વર્ષમાં એ કંપનીમાં શીખ્યો ને એ મારી લાઈફસ્ટાઈલ થઈ ગઈ અને એટલા માટે એ મારું ઇમ્પ્રુવમેન્ટની જે પ્રોસેસ છે એ ચાલુ રહી એવરી ડે. એક પણ દિવસ એવો નહીં જાય કે હું ગઈકાલ કરતાં આજે સારું નહીં થયો. હું જે દિવસે એ થાય દેટ ઇઝ ઇક્વલન ટુ ડેથ, નો ગ્રોથ ઇઝ ઇક્વલ ટુ ડેથ. એટલે કાઇઝનનું સફળતાનું કારણ એ પણ છે કે તમે પોતાના માટે જ ઇમ્પ્રુવમેન્ટ કરો છો. કંપનીને ફાયદો થાય એટલે બાય પ્રોડક્ટ છે, એ તો થવાનો જ છે. તમે ઇમ્પ્રૂવ થાવ તો કંપનીને ફાયદો થવાનો જ છે ને. સો અલ્ટિમેટલી ઇટ ઇઝ ફોર યુ. સો થેન્ક યુ વેરી મચ, બહુ જ મજા આવી, ઘણા વખત પછી. અને તમે લોકોએ તાળી પાડીને મારું દિલ તો જીતી લીધું, હવે મેં તમારું દિલ જીત્યું કે નહીં હતા, તમે મને કહેશો ત્યારે ખબર પડશે. તો જેટલા લોકો થોડાક લેટ આવ્યા છે, વન્સ અગેન જે સાહેબ વોન્ટેડ ટુ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર ધર્મેન્દ્ર શેઠ, કે ધર્મેન્દ્ર સર ફ્લુઅન્ટ લિંગ્વા એ કરીને ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, જે ઇંગ્લિશ લેંગ્વેજની એક માસ્ટર ઇંગ્લિશ લેંગ્વેજ તરીકેની એક ઇન્સ્ટિટ્યૂટ છે, જેની અંદર સ્પોકન ઇંગ્લિશથી લઈને સાદી ભાષા જે કોઈને શીખવવું ફ્રોમ વેરી બેઝિક નોલેજ ઓફ ઇંગ્લિશથી લઈને ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન, અને સાથે સાથે જે સ્ટુડન્ટ્સ જે પ્રોફેશનલ્સ આઉટ ઓફ ઇન્ડિયા જવા માંગતા હોય એના માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ, એન્ટ્રન્સ કોમ્પિટન્સ એક્ઝામ જે હોય છે એની તૈયારી સર કરાવે છે. ફક્ત એટલું જ નહીં, આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ લિમિટ હિઝ ઇન્ટ્રોડક્શન ટુવર્ડ દેટ. પ્રોફેશનલી તો મેં તમને કીધું, પણ એની સાથે સાથે એક ખૂબ સારા વ્યક્તિત્વ ધરાવે છે,
અને મેં તમને કીધું તેમ કે તમે જો એમને સોશિયલ મીડિયા પર કોઈને કોઈ રીતે કોઈ પણ પ્લેટફોર્મ દ્વારા તમે એમને ફોલો કરી શકો તો ડેફિનેટલી એવરી ડે યુ વિલ લર્ન સમથિંગ ન્યૂ કે અને બીજી એક વાત જસ્ટ ટુ સમરાઇઝ અવર હોલ લેક્ચર કે ટોટલ કેટલી કી એમણે અમને બતાવી અહીંયા 21મી કીની ઉપર જે એક કી વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી ટુ નો હિમ કે મેં એમને કઈ રીતે જોયા છે સમજ્યા છે અને એક જ વારમાં મને લાગ્યું છે કે ના મારે સરને અહીંયા બોલાવવા છે તો એ 22મી કી છે સિમ્પ્લિસિટી જે મેં એમનામાં જ્યાંથી હું એમને ઓળખું છું ત્યાંથી મેં એમની જોઈ છે એમની પોસ્ટમાં જોઈ છે એમની દરેકે દરેક પ્રકારની એક્ટિવિટીની અંદર જોઈ છે તમે એમની નાનામાં નાની કમેન્ટ્સ કોઈકને સોશિયલ મીડિયા પર કોઈક લગાડો ને એની કમેન્ટ એમની તમે વાંચો ને તો ડેફિનેટલી યુ વિલ લર્ન સમથિંગ અને એટલી સિમ્પ્લિસિટી જોઈ છે દેટ ઇવન આઈ હેવ સીન કે આઈ થિંક તમારી ડોટર ને ફ્રેન્ડ્સ આઈ થિંક કોઈ ઘરે આવવાના છે અને એટ ધ ટાઈમ એમણે બહુ સારી રીતે એવી પોસ્ટ મૂકી હતી ઇન અ વેરી સિમ્પલ મે વર્ડ્સ કે એમને ડોટર છે એ ડોટરના ફ્રેન્ડ્સ ઘરે આવવાના હતા ડિનર માટે અને હાઉ એમના પેરેન્ટ્સ તરીકે એ લોકો તૈયારી કરી રહ્યા છે તો એ વસ્તુ છે ને કે આપણા જે પર્સનલ મોમેન્ટ્સ આપણે લોકો ક્યારે બી ખુલ્લી દિલથી બહાર લોકોને શેર નથી કરતા ખાલી આપણે હેપી મોમેન્ટ્સ જ કરતા હોઈએ કે ઘરના તો કોઈ દિવસ કોઈ જિંદગીમાં ફોટા જોયા પણ ના હોય તો આ એ વસ્તુ છે કે એક દોસ્તારો સાથે વિતાવેલી સારી સાંજ ઘરે બેસીને થી લઈને નાનકડા એવા નાનામાં નાના એવી પળો જે હોય છે એ કઈ રીતે લોકો સાથે શેર કરવી અને જિંદગી તમારી પ્રફુલ્લિત કરવી એ વસ્તુ હું સર પાસેથી શીખ્યો છું સો ધેટ્સ વાય વન્સ અગેન આઈ વોન્ટેડ ટુ હેવ અ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને આઈ વોન્ટેડ ટુ કોલ અમારા સિનિયર મેનેજર વન્સ અગેન રોહિતભાઈ જોશી ઇઝ ઓલસો હિયર જે અમારો લેફ્ટ ડાયરેક્ટ એન્ડ જીઆઈ લેફ્ટ ડાયરેક્ટ નો કાકા સંભાળે છે અને આઈ ઓલસો વોન્ટેડ ટુ ઇન્ટ્રોડ્યુસ માય કલીગ વિરાટ ઝવેરી જે અમારો ટોટલ જે પણ ગ્રાફિક કામ છે કે પછી મૂવી નું હાઇલાઇટ્સ કે ઇઝ અ મલ્ટીમીડિયા ડેવલપર ઓકે આ બંને હું આગળ બોલાવવા વિનંતી એમને બધી સો ધીસ ઇઝ અ સ્મોલ ડુપ્લેક્સ